કડાય ખીલે લે. એટલે હવે કૃષ્ણ છે એ પ્રેમની વાંસળી વગાડે છે, પ્રેમનું સંગીત રેલાવે છે. અને પ્રેમનું સંગીત જ્યારે રાતના 12 વાગે રેલાવે છે તો 16,000 પેલી રૂચાઓ, એક અર્થ 16,000 તમારી નાડીઓ, તમારા શરીરની નાડીઓ, એનું નામ પણ ગોપી છે. એ 16,000 નાડીઓ, બહુ સુંદર વાત છે, એ નાડીઓના કારણે તમારા વિચારો ઉપર અસર છે. કેમ ખરાબ વિચારો કેમ આવે છે? તમારે નથી કરવા છતાંય કેમ આવે છે? જે નથી ઈચ્છતા એ જ મગજમાં કેમ ઘોરાયા કરે છે? યોગવાળાએ કહ્યું તમારી નાડીઓની શુદ્ધિકરણ કરો, અને નાડીઓની શુદ્ધિ કરશો એટલે આપોઆપ તમારા વિચારો શુદ્ધ થઈ જશે, પછી મનમાં દુર્વિચારો નહીં ખોડાય. જેમ તમારો પેલો પાઇપ છે, એ પાઇપમાં કચરો જામી જાય છે, એના ઉપર પેલું કંઈક જામી જાય છે, લાંબા ટાઈમે પછી એને સાફ કરવું પડે, એમ જે આ નાડીઓ છે એમાં ચૂનો જામી જાય. બ્લડ સર્ક્યુલેશન થતાં થતાં એ બ્લડ સર્ક્યુલેશનની સાથે સાથે જે નાડી છે એ નાડી સંકુચિત થવા લાગે, અને એની અંદર છે તે કચરો જમાવા લાગે, પછી તમારા વિચારો દૂષિત થાય, અન્નની અસર થાય, બધાની અસર થાય. પેલો યોગી છે એ પ્રાણાયામના દ્વારા એને શુદ્ધ કરે. વસ્ત્ર હરણ આ બીજો અર્થ, પણ એ વાસના હરણ, અહીંયા મેલ હરણ, વસ્ત્ર હરણ બીજો અર્થ. પછી પેલી 16,000 નાડીઓ રૂપી જે ગોપીઓ છે, એકે એક નાડીમાંથી તુહી 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 નકસિક રસ ઉભરાતો હોય, નકસિક તમારા અંદરથી આનંદ આનંદ આવતો હોય, તમે એક અલૌકિક આનંદમાં ડૂબતા હો, આનંદ આનંદ અનુભવ કરતા હો, ત્યારે એને મહારાસ કહેવાય. એ રાસ કહેવાય, એને મહારાસ કહેવાય. આ કોઈ સુતેલી ગોપીઓની વાત નથી, આ કોઈ ખરેખર સ્ત્રીઓની વાત નથી કે પુરુષોની વાત નથી. રામતીર્થ અહીં અમેરિકામાં આવેલા ઘણા વર્ષો પહેલા, સ્વામી રામતીર્થ અમેરિકામાં આવેલા પાદરીઓએ વર્ષો સુધી અહીંના લોકોના મગજ બગાડેલા, આજે પણ બગાડેલા છે. એમ શીખવાડે છે, અને એમાં એમનો દોષ નથી, દોષ તો આપણો જ છે. એમ સમજાવે છે કે આ હિન્દુ ધર્મ છે એ બહુ ખરાબ છે, એમના ભગવાન તો વ્યભિચારી છે, એમના ભગવાન તો આવા છે, એમના ભગવાન તો આવા છે, એમાં એમનો દોષ શું હતો? આ બધી બહેનો છે ને, અને પુરુષો પણ જ્યારે કૃષ્ણના ભજન ગાય ત્યારે એવા જ ગાતા હોય છે, તું ઠગારો છે ને, તું ધૂતારો છે ને, છાનો માનો આવજે ને, રાત્રે આવજે ને, આમ આવજે ને, મારી સાસુને ખબર ના પડી જાય ને, મારા ઘરવાળાને ખબર. અરે આ તમે શું ગાવ છો? તમે એના એના ગુણ ગાવ છો કે દુર્ગુણ ગાવ છો? આ ગુણાનુવાદ છે કે દુર્ગુણાનુવાદ છે? એટલે એમાં એમનો પણ દોષ નથી. પછી એક જગ્યાએ પ્રવચન થતાં થતાં બધાએ કંઈક આ ટીકા કરીએ છીએ, એમણે કહ્યું ભાઈ કોઈ વાર હું તમને બતાવીશ, કોઈ વાર એનો અર્થ બતાવીશ. પછી પ્રવચનમાં બધા તન્મય તલ્લીન થઈ ગયેલા, એમણે કહ્યું 2 મિનિટ માટે આંખ બંધ કરી દો બધા, 2 મિનિટ પછી ખોલજો, 2 મિનિટ માટે આંખ બંધ કરી દીધી બધા સ્ત્રી પુરુષો બધા હોલમાં. અને સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને ભાગ્યા, દોડ્યા, મુઠ્ઠીઓવાળી બહુ દોડતા. એવું કહેવાય છે કે મિલિટરીના પહેલા અહીં આવેલા, અહીંયા પણ બહુ દોડ્યા. અને જ્યારે 2 મિનિટ પછી આંખ ઉઘાડી તો દેખાય ને સ્ટેજ તો ખાલી, પેલા દૂર દોડી રહ્યા છે. એટલે બધાની નજર છે ત્યાં પડી, ત્યાં પડી એટલે કોણ જાણે કેમ બધા એમના પાછળ દોડવા લાગ્યા, સ્ત્રીઓ પુરુષો બધા દોડવા લાગ્યા. એટલે પેલા વધારે દોડ્યા, પછી એક જગ્યાએ જઈને ઉભા રહ્યા. અરે 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 સ્વામીજી, કેમ દોડ્યા, કેમ દોડ્યા, કેમ દોડ્યા? કે નહીં હું તો દોડ્યો, હું તો દોડ્યો, પણ તમે કેમ દોડ્યા, તમે કેમ દોડ્યા? કે નહીં સ્વામીજી, તમારી પાસે આવવાની બહુ ઈચ્છા થાય છે. એક ખાસ વાત કહું છું, જેની અમુક પ્રકારની ઉપાસના હોય એમાં એક એટ્રેક્શન જાગે, આકર્ષણ જાગે, તમને એની પાસે બેસી રહેવાની ઈચ્છા થાય, એની પાસે જવાની ઈચ્છા થાય, એની વાત સાંભળવાની ઈચ્છા થાય, તમારું મન એના પ્રત્યે આકર્ષાયા કરે નિર્દોષ ભાવથી. આ ઉપાસનાની પદ્ધતિ છે. તમે એક ઉપાસનાની એવી કક્ષાએ પહોંચો, લોકોને બોલાવવા ના પડે, ટોળા ભેગા ના કરવા પડે, ઢોલ ના વગાડવો પડે, તમારા પાછળ પાછળ લોકો ફર્યા કરે, તમે ના પાડો તોય ફર્યા કરે, અને લોકોને એમ થયા કરે જાણે અહીં રહીએ તો સારું છે, અહીં સારું લાગે છે, કોણ જાણે કેમ, પણ અમને તમારી પાસે આવવાની, બેસવાની, વાતો કરવાની બહુ ઈચ્છા થયા કરે છે. તો રામતીર્થ હસીને કહે છે, જરા વિચાર કરો, હું કોઈ વ્યભિચારી માણસ છું? કે નહીં નહીં, એવી કોણ વાત કરે છે, મારું તો માથું મૂંડેલું છે, મેં કોઈ મેકઅપ નથી કર્યો, મેં કોઈ શણગાર નથી કર્યો, મારામાં કોઈ એટલું બધું સૌંદર્ય પણ નથી, છતાં તમે મારા પાછળ દોડ્યા કરો છો. તો એક 7 વર્ષનો બાળક હોય, 7-8 વર્ષનો બાળક હોય, રૂપ રૂપનો અંબાર હોય, એને એને નાચતા આવડતું હોય, સંગીત આવડતું હોય, એને એક એક કલા આવડતી હોય, એક એક નખરા આવડતા હોય, એની પાછળ જો પેલી ગોપીઓ મુગ્ધ બની હોય તો એમાં એનો દોષ છે ખરો? તમે એના ઉપર કલંક તો લગાડો છો, આક્ષેપ તો કરો છો, પણ એની ઉંમર ઉપર કેમ ધ્યાન નથી આપતા? એ તો 7-8 વર્ષનો જ બાળક છે,
ગોપીઓ તો 50-50 વર્ષની 40-40 વર્ષની છે, એના ઉપર કેમ ધ્યાન નથી આપતા? તો એ 7-8 વર્ષના બાળકના પાછળ આ ગોપીઓ પાગલ થઈને દોડતી હશે. કયા ભાવથી દોડતી હશે? કાન પકડે, ખરી વાત છે, અમે સમજી ન શક્યા. જો કે એનો આધ્યાત્મિક અર્થ ના કહ્યો, માત્ર સ્થૂલ અર્થમાં જ એમને કહ્યું. એમ કૃષ્ણ છે, એ કૃષ્ણ જયારે એક કક્ષા, જયારે રાસની કક્ષા, મહારાસની કક્ષા આવે, તે મહારાસની કક્ષામાં આ તમારી નાડીઓ, તમારું રોમ રોમ, એક એક નાડી સાથે એક એક કૃષ્ણ, રોમ રોમમાં કૃષ્ણ દેખાય. પહેલા તમને અહીં દેખાય, પછી તમને હૃદયમાં દેખાય, એક કક્ષા વધતા વધતા તમને રોમે રોમે કૃષ્ણ દેખાય. તમને દેખાય એવું નહીં, તમને જોનારને પણ એવો અનુભવ થવા લાગે કે કોણ જાણે કેમ આના અંદર કોઈ એવી શક્તિ છે કે જાણે કૃષ્ણમય થઈ ગયો એવી શક્તિ છે. એને મહારાસ કહેવાય. અને એ મહારાસની વાત કરી ભાગવતકારે કહ્યું, આ બધી કૃષ્ણ લીલા છે, કૃષ્ણ ઘટનાઓ નથી. જો તમે એને ઘટનાઓ માનશો તો તમે કૃષ્ણને નહીં સમજી શકો. કૃષ્ણ કનૈયાલા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન કી સનાતન ધર્મ સદગુરુ દેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો અથવા લીલાને સમજવાનો છેલ્લા કેટલાય દિવસથી પ્રયત્ન ચાલી રહ્યો છે. શ્રીમદ્ ભાગવતના અંદર આવેલી એમની જે લીલાઓ, એ લીલાઓ કોઈ વ્યવહારિક ઘટનાઓ નથી, એ લીલાઓ કોઈ ઐતિહાસિક તથ્યો નથી, એ લીલાઓ તો રૂપક છે, યોગ ભાષામાં લખાયેલા પરમહંસો માટે, અવધૂતો માટે, જેની પરાકાષ્ઠા સુધી ભૂમિકા પહોંચી હોય એવા લોકો માટે, અને એટલે એના આધ્યાત્મિક અર્થને સમજવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આગળની વાત ચલાવીએ એના પહેલા એક મુદ્દાની વાત સૌ ધ્યાનમાં રાખજો. જીવનની અંદર અભાવ ઘણા હોય છે, પાર વિનાના અભાવ, જેટલા ભાવ એટલા અભાવ. અભાવ ભાવ વિના હોય નહીં, એટલે જેટલા ભાવ હોય એટલા તમામે તમામ અભાવ તો રહેવાના છે. પણ મુખ્ય ચાર અભાવ છે, યાદ રાખવા હોય તો રાખી લેજો. મુખ્ય ચાર અભાવ છે, જેને આ ચારે ચાર અભાવ મળ્યા હોય એનું જીવન ધૂળ સમજી લેવાનું, ધૂળ ધાણી સમજી લેવાનું. જેને આ ચારમાંથી ઓછા વત્તા મળ્યા હોય એને એટલા અંશમાં એનું જીવન સફળ સમજવાનું. પહેલામાં પહેલો અભાવ ધનનો અભાવ છે, પૈસાનો અભાવ. જોજો, જરા અનુભવ કરજો. એક તમે છો, તમારી બેંકમાં તમારા નામે હજારો લાખો ડોલર કદાચ પડ્યા હોય, તમારા જીવનની તો ચિંતા ન હોય, પણ કદાચ તમારી આવનારી પેઢી વિશે પણ તમને ચિંતા ન હોય, ન થાય, એટલા પૈસા તમારી પાસે પડ્યા હોય. એટલે ધનનો અભાવ શું છે એ તમને ખબર ના પડે, એ તમને ખ્યાલ ના આવે. પણ જેની પાસે કશું નથી એ એક એક ડોલર માગતો હોય છે, 50-50 સેન્ટ માગતો હોય છે, અને એની શું સ્થિતિ છે એ તો એ જ સમજી શકે, તમને ખબર ના પડી શકે. હું વૃંદાવનમાં પહોંચેલો, અનિચ્છાએ પણ હું મારી ઘટના તમને સંભળાવું છું. વૃંદાવનમાં બહુ ભણવાની તાલાવેલીથી પહોંચેલો, બહુ ભણવાની તાલાવેલી, સંસ્કૃત ભણવાની. અને જ્યારે વૃંદાવનના સ્ટેશને ઉતર્યો ત્યારે મારી પાસે 2.5 આના હતા, એ વખતે આના ચાલતા હતા, 2.5 આના હતા. એક બહુ મોટો આશ્રમ જોયો અને આશ્રમમાં ગયો. એ આશ્રમના મહંત આજે પણ છે, વિદ્યમાન છે. એમના ત્યાં ગયો અને મેં એમને કહ્યું કે મારે સંસ્કૃત ભણવાનું છે, તમે મને અહીં રહેવાની જગ્યા આપો, તમે મને અહીં વ્યવસ્થા કરી આપો, મારે સંસ્કૃત ભણવું છે. એમણે કહ્યું કે અહીં રહેવાની જગ્યા નથી, તમે રહો ગમે ત્યાં, પણ તમે ભણવા આવશો તો મારો પંડિત તમને ભણાવશે ખરો. તો હું બિલકુલ ગુજરાત છોડીને પહેલી વાર અહીં આવેલો. મેં એમને પૂછ્યું કે તો રહેવાની કોઈ જગ્યા હોય તો મને બતાવો. અહીંથી એક માઇલ દૂર છે
वृंदावन थी मथुरा ना रोड ऊपर एक माइल दूर परमहंस आश्रम, ये परमहंस आश्रम में जाओ तमने त्या रहेवानुं मळशे। हुं मारो थेलो उपाड़ी ने परमहंस आश्रम एक माइल दूर आयो अने पेला ए मने कह्युं काले लघु कौमुदी लईने आवजो। लघु कौमुदी पहलो ग्रंथ होय ए लईने तमे आवजो। एटले हुं त्या दूर आयो। एक परमहंस आश्रम एटले केवो खबर छे, जेमां एक वरंडो छे, कोई पण आवे रे, सामे एक कूवो छे, जेटलू पाणी पीवू होय एटलू पीवे, बाकी कोई सगवड नहीं। जम्मू होय तो जमे, भूख्यो रहेवो होय तो भूख्यो रहे, लाइट नहीं, जम्मानू नहीं, खाली एक कूवो छे, डोल खेंची खेंची ने जेटलू नहावू होय एटलू नहाय अने जेटलू पाणी पीवू होय एटलू पीवे। वांधो नहीं, चालो बराबर छे। बहु सारा महात्मा, बहु सज्जन महात्मा बीरगिरी। मने के देखो उधर आसन लगा लो, तमारे पासे जे होय पाथरो ने जे होय ओढो, त्यांथी कशु ना मळे। पछी मैं एमने कह्युं के हुं संस्कृत भणवा माटे अहीं आयो छुं अने मारे संस्कृतनी चोपड़ी खरीदवी छे, तो हुं संस्कृतनी चोपड़ी खरीदवा जाऊं, केटलानी मळशे? एमने मने कह्युं 10.5 आनानी मळशे, गीता प्रेस वालों की है, 10.5 आने में मिलेगी, मारा पासे तो 2.5 आना। हवे 8 आना मांगवा कोना पासे? कई मासी त्यां बैठी थी जे एम के ले 8 आना लई जा, जा चोपड़ी लई आव। अने पहले थी स्वभाव कहीं केवो याचना नहीं करवी एवो के, पण हुं निकळ्यो बार, सूर्यास्त थवाने थोड़ीक वार हती, अने मनमां विचार कर्यो के आज हुं कोईने कोईनी पासे 8 आना मांगीश, मन मक्कम करीने दृढ़ कर, कारण के काल थी भणवानो छे, काल थी अध्ययन करवानो छे। तो त्यांथी 1.5 माइल बिहारीजीनुं मंदिर थाय, बांके बिहारीनुं मंदिर। हूँ चाल्या करूँ, केटलाय लोको सामे आवे, केटलाय लोको सामे आवे, हूँ एक एक ना चेहरा जोऊं, पण मारी हिम्मत ना चाले हूँ एनी पासे 8 आना मांगीशुं। केटलाय लोको जाया, आगळ चाल्या जाय, एमने शुं खबर विचारा। ठेठ बिहारीजीना मंदिर सुधी सैकड़ो माणसो मारा आगळ बाजूमांथी गया हशे, मारी हिम्मत ना थई हूँ कोईनी पासे 8 आना मांगीशुं। अने जवा दो, हवे नहीं भणीए, पछी ज्यारे मळशे त्यारे वात। निराश थई गयो, मनमां ने मनमां हूँ भगवान ने प्रार्थना करूँ, मारे कहीं 9 आना नहीं जोईता, 8.25 आना नहीं जोईता, मारे तो 8 जाना जोईए। त्यां रोड ऊपर एक फळ वेचनारो बैठेलो, एना ऊपर नजर पड़ी, ए फूटपाथ ऊपर बैठो बैठो 2-3 टोपला लईने फळ वेचे, सफरजन एवं बधु। कोण जाने केम अंतरनी प्रेरणा थईने हूँ एनी पासे गयो। मैं एने पूछ्यु तमारुं नाम शुं? मारुं नाम भगवान दास। हा, 2.5 आना बताया। मैं जो मारा पासे 2.5 आना छे, मारे 8 आना नी जरूर छे, मारे एक संस्कृत नी चोपड़ी खरीदवी छे, भणवानुं छे काल थी, अने तू मने जो 8 आना आपे तो ज्यारे मारी पासे आवशे त्यारे हुं तने पाछा आपी देश, अने नहीं आवे तो नहीं आपू, कोई बंधन नहीं। एने फट देने गल्लामां हाथ नाख्यो अने फट देने 8 आना काढीने मारा हाथ उपर मूकी दीधा। तमने खबर छे मने केटलो आनंद थयो हशे? मारी हुंडी स्वीकारो महाराज, अरे समरू गीरधारी, ए नरसिंह मेहता ने जे हुंडी स्वीकारी ली, आवी ज स्वीकारी ली। एटलो आनंद थयो, एटलो आनंद थयो, एटलो आनंद थयो का भगवान, ए भगवान दास ए बराबर छे, भगवान छे मारा माटे। झटपट झटपट बिहारी जी ना मंदिर मां जईने दर्शन कर्या, अने पेली जे एक ज दुकान हती गीता प्रेस वाळी त्यां ज गयो दोड़, ए बंद करी रह्यो हतो। मैं कह्युं 10.5 आना लईने आव्यो छुं, मने एक लघु कौमुदी आपी, અને એણે મને લઘુ કૌમુદી આપી। પછી તો બીજા દિવસથી ભણવાનું શરૂ કરી દીધું। એક અન્નક્ષેત્ર ચાલે એક શેઠનું, 40 મહાત્માઓને જમાડે, એમાં મારું નામ પણ થઈ ગયું, એટલે ત્યાં જમી આવીએ। સાંજે તો કંઈ જમવાનું જ ઠેકાણું જ નહીં, બપોરે તો જમીએ, એટલી ભૂખ લાગે, એટલી ભૂખ લાગે, ખાધા પછી તરત જ ભૂખ લાગે, સાંજે નહીં ખાઈને હજુ આશ્રમમાં આવ્યા ના હોય। લખ્યું છે શાસ્ત્રકારે નીતિકારે, ધનક્ષયે દીપ્યતિ જાઠરાગ્નિ, તમારા ઘરમાં જયારે કશું ખાવાનું ના હોય ને ત્યારે ભૂખ બહુ લાગે, અને બધું ભરેલું હોય ને ભૂખ જ ના લાગે। એટલે ભાઈ મને 1 રૂપિયો મળ્યો, 8 આના આપી દીધા। આજે જયારે પણ હું મથુરા વૃંદાવન જઉં એ ભગવાન દાસને જરૂર મળું છું। આજે એની મોટી દુકાન થઈ ગઈ મથુરામાં, પણ હું એને જરૂર મળું છું। એને ખબર નથી, પણ મને ખબર છે કે એક ટાઈમ મારી પાસે 8 આના। એમ પાછું કહું તમને, કાગળ લખું તો પૈસા આવે, ઓળખીતા લોકો ઘણા, એમને જરાક લખું મારે આટલા પૈસાની જરૂર છે તો મોકલાવે એવા ગણાય, પણ એવું નહીં લખવાનો નહીં કોઈ। એટલે એક માણસને ધનનો અભાવ છે, તમને એની ગથા ગમ નથી, અને બીજી વાત તમે યાદ રાખજો, જે માણસે દુઃખ નથી જોયા
એ દુખિયારાની કદી કિંમત નહીં કરી શકે, કદી નહીં કરી શકે. મારો અનુભવ છે, જે લક્ષાધિપતિના ત્યાં જન્મ્યો, જે કરોડાધિપતિના ત્યાં જન્મ્યો, જે દૂધમાં અને ફૂલમાં ઉછળીને મોટો થયો, એ લાખો રૂપિયાની તકતીઓ લગાવી આપશે, આખો હોલ બાંધી આપે, મોટા મોટા કામ કરી આપે, પણ એના આંગણે આવેલા કોઈ ભૂખ્યા માણસને રોટલો નહીં આપે. એ તો કહે છે જાઓ 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 આગળ જાઓ, અહીં ક્યાંથી આવ્યા? કારણ કે એને ભૂખ જોઈ જ નથી, એને કોઈ દિવસ ખબર જ નથી દુઃખ શું હોય છે. હું ને એક બીજા મહાત્મા હતા, એ રોજ ભિક્ષા લાવે, નહીં અમે ભણતા સાથે, એ મોટી ઉંમરના હતા. મેં એમને કહ્યું મને ભિક્ષા માગતા શીખવાડો, મારે જરા શીખવું છે. મને કે રહેને દે ને, મેં લાતા હું, આપને દોનું ખાતે. ના ના કીધું, તમે રોજ રોજ લાવો તો હું પણ એક દિવસ ભિક્ષા લેવા જઉં. એમણે મને જોડી બાંધી આપી, મને કે દેખ એસી જોડી, જોડી લેકે જાકે નારાયણ હરિ ભવતી ભિક્ષામ દેહી, એસા કરકે ખડે રહેના. હા સર, મેં જોયું કે બહુ જે આલિશાન મકાનો હતા, સરસ ડિસ્ટેમ્પરના બંગલા જેવા જેવા સારા મકાનો હતા, સુખી માણસોના, ત્યાં ગયો અને કલાક દોઢ કલાક રખડીને આવ્યો તો બે રોટલી માંડ મળેલી, પેલા તો જોડી ભરીને લાવેલા. મને કે લાયા તો દો રોટી મિલી ઓર જ્યાદા તો નહીં મિલા, મેરે કો પતા હી થાય કેમ, હું તો પેલા આલિશાન જે મકાનો દેખાતા હતા સુંદર બંગલાઓ, એમાં ભિક્ષા લેવા ગયો. હસ્યા મને કે ભિક્ષા વહાં નહીં મિલતી હૈ, વહાં તો પૈસે મિલતી હૈ, પૈસે ઓર શીશે મેં જો ડાલતા હૈ ઉસકો પૈસે મિલતે હૈ, સબકો નહીં મિલતે, જે શીશામાં ઉતારે નહીં એમને આપે, બાકી બધાને ના મળે. તો ભિક્ષા કહાં મિલતી હૈ? પછી મને એમણે ઘર બતાવ્યા, દેખો ઇધર ભિક્ષા મિલતી હૈ, યે જો ગરીબ લોકો કે ઘર હૈ, સામાન્ય લોકો કે ઘર હૈ, ઉનકે ઘર ટુકડે મેં સે ટુકડા દેતે હૈ, વો લોગ દેતે હૈ, વો તો દરવાજા સે બહાર નિકાલ દે, અપમાન કરતે હૈ. જેમણે દુઃખ નથી જોયું એ જીવનને શું સમજવાના હતા, એમ એ જીવનને નથી સમજવાના. એટલે હું તમને એક ખાસ વાત કહું છું, તમે જિંદગીમાં કદાચ દુઃખ જોયું હોય તો તમારા છોકરાઓને બેસાડીની વાત બધી સંભળાવજો, એમને મોટાઈ ના શીખવાડશો, કે આપણે તો બસ બિરલાના દીકરા, આપણે ટાટાના દીકરા, એવી મોટાઈ ના શીખવાડશો, નહીં તો એમનો એમની બુદ્ધિનો વિનાશ થશે. એમની બુદ્ધિને જો ઠેકાણે રાખવી હોય તો એમને પાસે બેસાડીને કહેજો કે બેટા એક દિવસ મારો આવોય હતો, જ્યારે પરદેશ નીકળવા માટે મારે કોઈની પાસેથી ઉછીતા પૈસા લેવા પડેલા, અને જે જે ખાસ માણસો હતા એમણે એકે માથે હાથ મૂકવા નહીં દીધેલો, એકે નહીં, પછી જે નતો એણે આપેલા, એ બધી વાતો સંભળાવજો, એમાંથી એને જીવન મળશે. એટલે પહેલો જે અભાવ છે એ ધનનો અભાવ છે. પરમેશ્વરે તમને ધન આપ્યું હોય, આજે તમારી પાસે કશું નતું શક્તિ થઈ હોય, અને તમારો કોઈ ઓળખીતો ધનના અભાવમાં પીડાતો હોય, રીબાતો હોય, તો ચૂપચાપ એને મદદ કરી આવજો. દિવસ લગ્નના પ્રસંગમાં, દિવાળીના દિવસોમાં, એવા કોઈ દિવસોમાં જ્યારે તમને એમ લાગે કે મારા ઘરમાં તો આનંદ છે પણ પેલાના ત્યાં શું થતું હશે, એને ચૂપચાપ, દુનિયા દેખે એમ નહીં, પ્રદર્શન ના કરશો, દોડ ના કરશો, એમને એમ ચૂપચાપ આપી આવજો. તમારા ત્યાં તો ઢગલો પડ્યો છે, એ ઢગલામાંથી ચપટી કંઈ ઓછી નથી થવાની. તો આ પહેલો અભાવ છે, મારે તમને બધું વધારે નથી કહેવું. પહેલો અભાવ છે જે માણસના જીવનને રગદોડી નાખતો હોય છે, એના જીવનને ધૂળધૂળ કરી નાખતો. બધા સુદામા ના થઈ શકે, સુદામા થવા માટે ઢાલ જેવું હૃદય જુએ, મોટું હૃદય જુએ, જે દુઃખોને સહન, અને અને સુદામા કદાચ સુદામા થાય, પણ સુદામાની સ્ત્રી તો સુદામા થવા તૈયાર ના હોય. સુદામાની સ્ત્રીને તો અરમાન હોય, એને તો કેટલા મોટા મનોરથ હોય, એ તો રાત દિવસ એને પરોણાની આર મારતી હોય. જો પેલા છોકરા કેવા કપડાં પહેરી નીકળ્યા, તમારા છોકરા જુઓ. એટલે બધા સુદામાં થઈને જીવન ન જીવી શકે. એટલે એક તો ધનનો અભાવ છે, બીજો જે અભાવ છે બળનો અભાવ છે. માણસ છે, તંદુરસ્ત છે, સરસ અને પૈસાના ઢગલા છે, પણ શરીરમાં કઈ નથી, કશું જ નથી. તમને ખબર છે સુખનું આધાર તમારું શરીર છે, પહેલો આધાર. શરીર સારું ના હોય તો તમે શું ખાવાના હતા? ખાવાનું તો ઘરમાં ઘણું પડ્યું છે, ભોગવવાનું ઘણું પડ્યું છે, પણ કોણ ભોગવે? જેના અંદર ભોગવવાની ક્ષમતા હોય, શક્તિ હોય, એ ભોગવે ને. ભોગવવાની ક્ષમતા ના હોય અને ભોગવવાની વાસના મરી ના હોય, એ તો નરકમાં જીવતો હોય. પેલા નરકને તો શું કહેવાના હતા, એ તો એથી વધારે નરકમાં જીવતો. ભોગવવાની વાસના ડબલ થઈ ગઈ હોય અને શક્તિ બિલકુલ ના હોય, ડોક્ટરે કહ્યું હોય ડાયાબિટીસ છે, તમારે મીઠું સ્વીટ નહીં ખાવાની, તમારે મીઠાશ નહીં ખાવાની,
પણ પેલાના મનમાં તો બસ પેંડા જ પેંડા ફર્યા કરે છે, બરફી જ બરફી ફર્યા કરે છે. હવે ખાય છે તોય દુઃખ, ને નથી ખાતો તોય દુઃખ. જો ખાય છે તો આ શરીરને વધારે પછાડે છે, નથી ખાતો તો મનમન મનમાં બળ્યા કરતો હોય છે, મનમન મનમાં મુજાયા કરતો હોય છે. બીજું જે દુઃખ છે, બીજો જે અભાવ છે, એ બળનો અભાવ છે. તમે જતા હો ટ્રેનમાં, બસમાં, કોઈ પણ જગ્યાએ, તમારી સ્ત્રીનું કોઈ અપમાન કરે, તમારા છોકરાનું અપમાન કરે, તમારી માનું કોઈ અપમાન કરે, તમે જુઓ જુઓ, સગી આંખે જુઓ કે એનો છેડો ખેંચ્યો, એનો એના વાળ ખેંચ્યા, પણ તમે દુબળા છો, પેલા ગુંડા તો મજબૂત છે. એટલે સમસમીને મન મારીને રહી જાઓ છો, અને પછી મન મારીને રહી જાઓ છો. શું આથી વધારે કોઈ દુઃખ હોય? જે માણસને અપમાનનો બદલો વાળવાની ક્ષમતા ન હોય, પણ કડવું મોઢું કરીને જેને અપમાનના ઘૂંટ પીવા પડતા હોય, કારણ કે બળ નથી, કારણ કે તાકાત નથી, શરીરમાં કશું એવું છે નહીં કે સામનો કરી શકે એટલું સાહસ નથી. આ બીજો અભાવ છે. ત્રીજો જે અભાવ છે એ બુદ્ધિનો અભાવ છે. મારે ચાર જ કહેવા છે, બધા ઘણા છે પણ ચાર જ કહેવા છે. એની પાસે બળ ઘણું છે, કદાચ માનો કે પૈસા છે, બાપ ઘણા પૈસા મૂકીને ગયો છે, પણ માઇન્ડ નથી, બુદ્ધિ નથી. અને બુદ્ધિ નથી એટલે જીવન ધૂળ ધાણી થયું છે, કશું જ આવડતું નથી, દુકાન ચલાવતા નથી આવડતી, નોકરી કરતા નથી, કઈ જ નથી આવડતું, કારણ કે માઇન્ડ નથી, બુદ્ધિ નથી, ભણતા નથી આવડતું. આ ચોથી જો અભાવ છે. અને ચોથો અને જે મહત્વનો અભાવ છે એનું નામ છે પ્રેમનો અભાવ. આજ મારે વાત તમને કરવાની છે. તમારી પાસે લાખોની થપ્પીઓ પડી છે પૈસાની, તમારું શરીર સશક્ત છે, તમારું માઇન્ડ પણ બહુ તેજ છે, બધું છે, પણ જીવનમાં તમને પ્રેમ નથી મળ્યો, અને તમે પ્રેમની રિક્તતામાં, પ્રેમના અભાવમાં જીવન જીવી રહ્યા છો. આ સૌથી મોટામાં મોટો અભાવ છે, આના જેવો બીજો કોઈ અભાવ નથી. સૌથી મોટામાં મોટો જે અભાવ છે એ પ્રેમનો અભાવ છે. અને પ્રેમ છે એ માત્ર યુવાવસ્થાની વસ્થા નથી. એવું ના સમજતા કે યુવાવસ્થામાં જ પ્રેમ, બાળક જન્મ્યું ત્યારથી જ્યાં સુધી એ મૃત્યુની છેલ્લી ઘડી સુધી એ પ્રેમને ઝંખતો હોય છે. માણસ માણસ નહીં, પશુ પક્ષી જાનવર, કૂતરું પણ, ગાય પણ, જોજો અનુભવ કરજો. એક કૂતરું પાડેલું હોય એ તમને અહીંથી જ્યારે તમે હરફળ પહોંચો કે તમારા ગામ પહોંચો, તમારી રાહ જોઈને બેઠું હોય, એ કૂતરું રાહ જોઈને બેઠું, અને તમને જોતાની સાથે કાર ઉપર એકદમ ચડી જાય, આમ શુંનું શું કરે, કઈનું કઈ કરે, કેમ, શું છે, ભૂખ્યું છે, એને ખાવાનું નથી આપી, ત્યારે શું છે, એ ઈચ્છે છે કે મારા અંદર જે પ્રેમ છે એ પ્રેમનો ઉભરો હું મારા માલિક ઉપર ઠાલું, અને માલિક એના સામે એને જરા હાથ પુચકારે, એના માથા ઉપર હાથ ફેરવે, એને લાખ મળી ગયા, કરોડ મળી ગયા, કરોડ મળી ગયા. એક જાનવર છે, જાનવર પણ પ્રેમનું ભૂખ્યું હોય છે. બિલાડીને પાળી જોજો, કૂતરાને પાળી જોજો, પોપટને પાળી જોજો, પશુ પક્ષી કોઈને પણ પાળી જોજો. એટલું જ નહીં, તુલસીદાસજી લખ્યું છે, હિત અને હિત પશુ પંછી જાના, માનુષ તન ગુણ જ્ઞાન નિધાના. એને ખબર પડી જાય કે આ મને વાલ કરવાનો છે કે મારો તિરસ્કાર કરવાનો છે. નાના બાળકને પણ જુઓ. એટલે પ્રેમ છે ને એ બચપણથી પ્રારંભ થાય છે, તો ઠેઠ મૃત્યુ સુધી એક વૃદ્ધ ડોસો પણ પ્રેમનો ભૂખ્યો હોય. એવું નહીં તમે એમને ઘરડા ઘરમાં વ્યવસ્થા કરી દીધી, દર મહિને બિલ મોકલી દેવાનું 100-150 રૂપિયા જે આવતું હોય, એટલે હવે ડોહાને શું જોઈએ, ડોશીને ડોહા બેહીને મોકલી દીધા પાંજરાપોળમાં. પેલા ખોડા ઢોર માટે પાંજરાપોળ આવતી, એમ હવે માણસો માટે પાંજરાપોળ ઊભી કરવી પડી છે. અહીંયા આ દેશમાં તો ગરડાઓના માટે પાંજરાપોળ જ, આ દેશમાં જે ગરડાઓ છે એમનું જીવન તો એ પાંજરાપોળના ઢોર જેવું. એ કોકા પી શકે, ઓરેન્જ જ્યુસ પી શકે, ટીવી જોઈ શકે, શું ના કરી શકે, બધું કરી શકે, પણ એને કોઈ પૂછનાર નથી, પપ્પા પિતા બાપુ તમારી તબિયત તો સારી, તમારા પગ દબાઈ આપો, તમારું માથું દબાઈ આપો. એના પાસે બેસીને કોઈ પંખો નાખનાર નથી, એટલે એની શું દશા છે એ જઈને પૂછો. માણસ માત્ર ધનના ભાવથી નથી જીવી શકતો, અને એટલે મોટામાં મોટો કોઈ અભાવ હોય તો એ પ્રેમનો અભાવ છે. જેને પ્રેમ મળ્યો, ભલે પૈસો ના મળ્યો હોય, ભલે એને કદાચ સારું શરીર ના મળ્યું હોય, કદાચ એને પૂરી બુદ્ધિ પણ ના મળી હોય, પણ જેને પ્રેમ મળ્યો એને જીવન મળ્યું, અને જેને પ્રેમ ના મળ્યો એને જીવન ખોયું, એમ સમજી લીજો. એટલે આ પ્રેમ ગાથા છે, શ્રીમદ ભાગવત છે, કૃષ્ણ ચરિત્ર છે, એ પ્રેમ ગાથા છે.
અને પ્રેમ ગાથાને જો સમજો તો તમે ભાગવતને સમજીશો. આ એક બહુ મોટામાં મોટી આવશ્યકતા છે. માણસ કોઈ મશીન નથી, માણસ કોઈ કમ્પ્યુટર નથી, યંત્ર નથી કે તમે એને જીવનની આવશ્યકતાઓ આપીને એને એને તૃપ્ત કરી શકો. એને કહો હવે તારે શું જોઈએ, હવે બધું આપ્યું, આ ખાટલો છે, ફલાણું પાણીનું છે, ફલાણું છે, બધું છે. એ બધું હોવા છતાં પણ રહી રહીને એના મનમાં એક હૂક ઉઠશે, એક ડંખ ઉઠશે, મારું કોઈ નહીં, મને કોઈ બોલાવનાર નહીં, મને કોઈ પૂછનાર નહીં. હું લંડનમાં રહેતો અને લંડનમાં એક ડોશીને કોઈ કોઈ વાર બિસ્કીટ ને એવું બધું કંઈક આપવા જતા. મેં પૂછેલું ત્યાં, જેના ત્યાં ઉતરેલો, મેંને કહ્યું ભાઈ આપણા દેશમાં તો ઘણા ગરડા અને ગરીબ માણસો હોય છે, પણ અહીંયા કોઈ હોય છે કે અહીંયા હોય છે? એમના સમજતા કંઈ નથી હોતા. અહીં તો જેટલા લોકો બિચારા વૃદ્ધાવસ્થામાં દુઃખી હોય એટલા કોઈ જગ્યાએ નહીં. તો એક ડોશી, એ ડોશીને 5-10-15 દિવસે જઈએ કંઈક આટલું બધું લઈને જઈએ, એને એના બેલ વગાડીએ તો બેલમાં પેલો લાઇટ વાળો બેલ નહીં, આમ ખખડાવવાનો, કડો ખખડાવવાનો, કડું ખખડાવીએ 10-12 મિનિટે ડોશી ધીરે 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 લંગડાતી લંગડાતી જેમ તેમ લગર વગર બારણું ઉઘાડે, અને પછી અમને જોઈને બહુ રાજી થાય, બહુ રાજી થાય. પછી એને બધું આપીએ, પૂછીએ તારું કોઈ નથી કે છે? બે છોકરા છે, બે છોકરા છે, બે છોકરાની માની આ દશા, એના ઘરમાં કોણ કચરો વાળે, કોણ સાફસૂફ કરે, એના કપડાં પણ એવા જ હોય બિચારીને. અને એકલી અટુલી રૂમ બંધ કરી, મકાન બંધ કરી ને અંદર પડી રહેતી હોય, આથી કોઈ જીવન છે? પછી બધું આપ્યું, બહુ રાજી થાય, બહુ ખુશ થાય. તો બે છોકરા છે, ત્યાં વર્ષમાં એકાદ વાર આવે છે, એક વાર આવી હેલો કરીને રમા રામ. પછી હવે હું કોણ ને તું કોણ? માતૃદેવો ભવ, જે સંસ્કૃતિએ એટલા માટે લખ્યું, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. અહીં તો રાઈટ શીખવાડે છે છોકરાઓને કે મા બાપ સામે કેમ લડવું, મા બાપ સામે કેમ લડવું એ શીખવાડે છે. મા બાપની કેમ સેવા કરવી એ નથી શીખવાડતા. સ્કૂલમાં જઈને પૂછી આવજો કે આ અમારા છોકરાને કંઈ શીખવાડો છો? નહીં, રાઈટ શીખવાડે છે કે તમારા શું રાઈટ છે અને તમે ક્યારે પોલીસને બોલાવી શકો અને તમારી ડેડીને અને મમ્મીને ક્યારે હાથકડી લગાવી શકો, એ બધું શીખવાડે છે. બેયનો ડિફરન્સ જોજો, બેયનો ભેદ જોજો. એટલે એ ડોશી તો બહુ રાજી થાય, મને કે હું મરું ને તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારો બીજો જન્મ ઇન્ડિયામાં થાય, મારે આ દેશમાં નથી જન્મ, મારો બીજો જન્મ છે એ ઇન્ડિયામાં થાય. મેં કહું તને હમણાં જ લઈ જાઉં, હેડ તને હમણાં જ લઈ જાઉં, તું ચિંતા ના કરીશ. એમ ના સમજતી ભારત એટલે ભૂખે મરતો દેશ છે. તમારા ઘરમાં તો 8 દિવસનું તેલ નહીં હોય, અમે તો 2 વર્ષના તેલના ડબ્બા ભરીએ છીએ. અહીં તમારે લક્ષાધિપતિને ત્યાં એટલું નહીં હોય એટલો સ્ટોર અમે કરીએ છીએ. એ તો એક છાપ છે, થોડીક વસ્તીની છાપ છે. બાકી ભારત તો અહીં અહીં અહીંના દોડિયાઓના ઘરમાં જઈને જુઓ તો સુગર કેટલી હશે, બહુ બહુ તો અઠવાડિયું ચાલે એટલું. અને દેશમાં તમારા ત્યાં બોરીઓ પડી હશે, બોરીઓની બોરીઓ, એ પીપના પીપ ભર્યા હશે. એમને એમને કહીએ કે અમે અમે 2 પીપ 3-3 પીપ 4-4 પીપ ભરીને સુગર રાખીએ, તે લોકો માનવા તૈયાર ના થાય. એ તો એમ જ સમજે કે આ ફૂટપાથ ઉપર સુનારા, આ તો ભૂખે મરનારા, કપડાં વિના ટળવડનારા, આ ઇન્ડિયન લોકો આવા છે. એમને ખબર નથી કે છે એવા છે, પણ એ તો એક નાનો વર્ગ છે. અને એ વર્ગની તુલનામાં જો અહીંના વર્ગની તુલના કરવામાં આવે તો અહીંયા એથી ભૂંડા માણસો છે. ખોટા ખોટું કહું છું, ખરું કહું છું, અહીંયા એથી પણ ભૂંડા માણસો છે. કારણ કે આપણા ત્યાં તો ફૂટપાથ ઉપર સૂઈ શકાય છે એટલે ફૂટપાથ ઉપર લોકો સૂવે છે. મુંબઈમાં સુખી માણસો હોય એ જઈને સૂએ, કારણ કે ગરમી લાગતી હોય, ગરમી લાગતી હોય એટલે સૂવે છે. એનો અર્થ એવો નથી કે ભારત હાવ હાવ ગયો દેશ છે, હાવ હાવ ભાંગી ગયેલો દેશ છે, એવું નથી. તો આ જે ચોથું તત્વ છે એ પ્રેમ છે, અને પ્રેમનો અભાવ એ સૌથી મોટામાં મોટો અભાવ છે. પ્રેમથી જીવન જેટલું ભરાય છે એટલું બીજી કોઈ તત્વથી નથી ભરાતું, બીજી કોઈ કોઈ વસ્તુથી નથી ભરાતું હતું. અને અને વાત કહું તમને, જેમ જેમ માણસ વૃદ્ધ થતો જાય એમ એમ એની પ્રેમની ભૂખ વધતી જાય, ઘટતી ના જાય. પ્રમાણ આપું છું, એમને એમ નથી કહેતો. પેલી જે મમ્મી છે ને, એ મમ્મી પોતાના છોકરાને જેટલા લાડ લડાવે છે એથી વધારે એની દાદીમાં લાડ લડાવે છે. જોજો, અનુભવ કરવો હોય તો કરજો. અહીંની વાત નથી કરતો, અહીંની લોકોની નહીં, આપણા દેશની વાત કરું. એ છોકરાની જે માં છે, તમારે ઘરની જે વહુ છે, એ પોતાના છોકરા માટે જેટલું વાલ લાડ પાડ રાખશે એથી વધારે એની સાસુ એટલે પેલી પેલા છોકરાની દાદી છે ને, એ તો એ છોકરાને નીચે જ નહીં મૂકે. મારો બાબો, મારો ફલાણો, એમને નીચે જ નહીં મૂકે. કેમ ભાઈ, તમારો તો હવે મોટો થઈ ગયો, એનો તો આ થયો,
કે ના મારે તો આ જ બસ. જેમ જેમ અવસ્થા ઢળતી જાય એમ એમ પ્રેમની તૃષ્ણા પણ વધતી જાય, અને એ પ્રેમની તૃષ્ણા એ પ્રેમનો ફુવારો ઢાળવા માટે જો એને છોકરાનો છોકરો ન મળે, એને કંઈક બીજું ના મળે, તો એની તો બહુ અધોગતિ, બહુ દુર્દશા થાય. એ દુર્દશામાંથી જીવનને બચાવવા માટે ભાગવતે એક બીજો રસ્તો બતાવ્યો, એક બીજો રસ્તો. જીવનમાં તમે સંસારના માણસોથી પ્રેમ કરશો, લાત મારશે, લાત એવી લાત મારશે ને, ભૂંડી દશામાં મૂકી દેશે. છોકરો લાત મારશે, છોકરાનો છોકરો લાત મારશે. પેલા ભર્તુહરિને લાત મારી હતી, ખબર છે? ભર્તુહરિએ એમ થયું, બસ પ્રેમ તો હું જ કરું છું, મારા જેવો પ્રેમ, અમર પ્રેમ, બધું કેવું લખી રાખ્યું હોય જાતને છેતરવા માટે પોતાની, અને છેતરવામાં પણ આનંદ આવતો હોય. એણે કહ્યું કે અમારું જે કપલ છે, અમારી જે જોડી છે, આખી દુનિયામાં એટલો પ્રેમ કોઈનો નહીં, કોઈનો નહીં, હું જ અને આ બસ, બીજું કશું જ નથી. ભગવાન કહો કે પરમાત્મા કહો, અમે બે જ, અમારા બે સિવાય બીજું કંઈ જ નથી. બ્રાહ્મણે તપ કર્યું, અને તપ જ્યારે ફળ્યું તો મહાદેવે કહ્યું, બેટા લે અમર ફળ આપું, લઈ જા, ખાઈશ તો અમર થઈ જઈશ. બ્રાહ્મણ ઘેર લાવ્યો, સાત્વિક માણસ હતો, સાત્વિક વૃત્તિનો. એણે વિચાર કર્યો કે હું અમર થઈને શું કરવાનો હતો, મારા જીવનની શું ઉપયોગીતા, એના કરતા આ દેવ જેવો રાજા છે, દેવ જેવો, ભગવાન જેવો, કેટલું પ્રજાનું પાલન કરે. આ રાજા જો અમર થઈ જાય તો વર્ષો સુધી લાખો માણસને કેટલી શાંતિ રહે, કેટલું સુખ રહે. લાખ મરજો પણ લાખનો તારણહાર ના મરજો. લાખ ફરી જન્મશે પણ લાખનો તારણહાર જલ્દી નથી જન્મતો હોતો. માણસ બધા સરખા નથી હોતા, એક ટકાના ત્રણ હોય છે, એક કરોડનો એક હોય છે, લાખે પૂજાતો હોય છે. એણે જઈને રાજાને ફળ આપ્યું, લો આ ફળ મને તપસ્યામાં મળ્યું છે, અને જે ખાશે એ અમર થઈ જશે, આપ ખાઓ, આપ અમર થઈ જાઓ, અને અમર થાઓ એટલે આખી પ્રજાનું કેટલું ભલું થાય. આપીને ગયો. રાજાએ વિચાર કર્યો, હું અમર થઉં અને મારી પત્ની, મારી રાણી મરી જાય, એના વિયોગમાં હું અનંત કાળ સુધી ઝૂરતો રહું, વિયોગમાં ઝૂરી ઝૂરીને મરું, એ તો અસહ્ય દુઃખ થાય. એના કરતા મારી રાણી અમર થઈ જાય, મારો પ્રેમ અમર રહે, મારી રાણી અમર થઈ જાય. એણે રાણીને બોલાવીને કહ્યું કે જો આ ફળ છે, તું ખા, અમર થઈ જઈશ, મને હમણાં બ્રાહ્મણે આપ્યું છે, તું ખા, ખલાવ. અને રાણી એ ફળને લઈને ગઈ. એને મનમાં વિચાર કર્યો કે હું અમર થઈ જઉં, અને પછી મારો જે પ્રેમી છે, પેલો અશ્વપાળ, ઘોડા, અશ્વશાળા ચલાવનારો જે એક નોકર, એક ચાકર, અધોગતિ તો જુઓ, દુર્બુદ્ધિ તો જુઓ, જેને દેવ જેવો પતિ મળ્યો છે, દેવ જેવો રાજા, એના માટે શું નથી કરતો, પણ એ ચાટમાં જ મોઢું નાખવાની, એ કૂતરી છે એટલે ચાટમાં જ મોઢું નાખવાનું. એને એમ નહીં થાય કે આટલો દેવ જેવો, ભગવાન જેવો રાજા મળ્યો છે, હવે તો મારે સંતોષ કરવાનો હોય. એની એની વૃત્તિ પેલા અશ્વપાળ સાથે, એણે એને આપ્યું, લે તું ખાઈ જજે, તું અમર થઈ જજે, ભલે હું મરી જાઉં, એમ કે. અને અશ્વપાળ છે એ અશ્વપાળની પણ દશા જુઓ, એને રાણી જેવી રાણી એના પાછળ પાગલ થયેલી છે. એ અશ્વપાળ ગામની એક ગુણિકામાં, એક વેશ્યામાં ફસાયેલો છે. એને જઈને એને આપ્યું, લે તું અમર થઈ જા, મારે વરી અમર થઈને શું કરવાનું છે, તું અમર થઈ જા. જ્યારે વેશ્યાના હાથમાં એ ફળ આવ્યું, એને વરી સદબુદ્ધિ સૂચી કે આ જન્મમાં તો મેં આટલા કુકર્મ કર્યા, આટલા પાપ કર્યા, અમર થઈને હવે મારે શું કરવું છે. એના કરતા જો આ રાજા અમર થઈ જાય, આ રાજા જેવ જેવો છે, એ રાજા જો અમર થઈ જાય તો આખી પ્રજાનું ભલું થઈ જાય. એણે આવીને રાજાને ફળ આપ્યું, અને રાજાના હાથમાં જ્યાં એ ફળ આવ્યું ને એની આંખો ઉકળી. ઓહો, તને કોણે આપ્યું, કે કોણે આપ્યું એના વાત કરશો, આવ્યું બસ, પણ આ ખાવ એટલે અમર થઈ જશો, નહીં સાચું બોલ, તને કોણે આપ્યું. અને રાજાના ભય આગળ એને કહેવું પડ્યું, મને અશ્વપાળે આપ્યું. વિશ્યાને વિદાય કરી દીધી. ફળ એક તરફ સંતાડીને રાણીને બોલાવીને પૂછ્યું, પેલું મેં ફળ તને આપ્યું, તું એ તે ખાધું? ઓ ખાધું, એમ કે ખાધું, કે હા ખાધું, ક્યારે ખાધું? એ તો પછી પેલા રસોડામાં જઈને ચક્કુથી કાપીને ખાધું. પ્રિયા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કુતો મનુષ્ય. રાજાએ ફળ કાઢીને બતાવ્યું, લે બોલ આ એ જ છે ને. અને એકદમ નિસ્તેજ થઈ ગઈ, તમારા પાસે ક્યાંથી આવ્યું, ક્યાંથી આવ્યું એ ના પૂછ, પણ હવે જે સાચું હોય એ કહી દે. અને પછી એને એવી લાત લાગી, એવી એવો આઘાત લાગ્યો, એવી ઠેસ લાગી, એને એક શ્લોકની રચના કરી. પહેલા
શતકમાં પહેલા શ્લોકની રચના કરી, યામ ચિંતયામી સતતમ મયી સા વિરક્ત સાપ્યન્ય મિચ્છતિ જનો જનોન્ય સક્ત અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચિ દન્યા દિક્તામ ચ તમ ચ મદનં ચ ઇમાં ચ માં ચ. અમને પાંચેને ધિક્કાર છે, અમે પાંચે એકબીજાને છેતરી રહ્યા છે, જેનું હું રાત દિવસ ચિંતન કરી રહ્યો છું. એ તો મારામાં ઉપેક્ષા કરીને બીજી કોઈ જગ્યાએ. યામ ચિંતયામી સતતમ મયી સા વિરક્તા, પછી સાપ્યન્ય મિચ્છતિ જનો, એ બીજા જન પાસે, અને પેલો જન પણ બીજી જગ્યાએ. અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચિ દન્યા ધિક્તામ ચ તમ ચ મદનં ચ ઇમાં ચ માં ચ. અમને પાંચે ને ધિક્કાર છે. પિંગલાને કહે, આ તારું રાજપાટ સંભાળ, આ તારી ઐશ્વર્ય સંભાળ, તારે જે જોઈતું હોય લે, મારે હવે આમાંનું કશું નથી. ઈશ્વરની બહુ કૃપા છે, બહુ દયા છે કે જીવન ઉપર પડદો છે, અને પડદો છે એટલે જીવન સારું છે. બધા ભર્તુહરિના બધા પડદા ઉઘડી નથી જતા હોતા, બધા ફળ પાછી ફરીને પાછા નથી આવતા હોતા, એ પરમેશ્વરની કૃપા છે. બાકી જો ફરી ફરીને પાછા આવે તો આ અડધી દુનિયા બાવા થઈ જાય, અડધા ઉપરના લોકો ઘર બાર છોડી દે. એટલે ભાગવતે એ પ્રેમનું એક બીજું રૂપ બતાવ્યું, એ પ્રેમનું એક બીજું. ઈશ્કે મજાજી નહીં, ઈશ્કે હકીકી, સાંસારિક પ્રેમ નહીં, દૈવી પ્રેમ, એવો પ્રેમ જેમાં કોઈ લાત ના મારે, એવો પ્રેમ જેમાં તમે કોઈના ઓશિયાળા ના થાવ, જેમાં તમને કોઈ જગ્યાએથી હડધૂત થવાનો પ્રસંગ, દગાબાજીનો પ્રસંગ ના આવે. અને એટલા માટે અહીં ગોપી અને કૃષ્ણ એ બેયનો જે પ્રેમ છે, શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે, લવ ઓફ ગોપીઝ, ગોપીઓનો પ્રેમ. અને બતાવ્યું છે કે આ કોઈ ઇતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. અને દૈવી પ્રેમ બતાવવા માટે પેલા વ્રજની અંદર રાસ રચાયો છે, વૃંદાવનની અંદર રાસ રચાયો છે. અને એમાં કઈ રસ ઉભરાય છે, કઈ રસ ઉભરાય છે, કઈ રસ ઉભરાય છે, મહારાસ. તમને જાણીને નવાઈ લાગશે, આખા ભાગવતમાં કોઈ જગ્યાએ રાધાનું નામ નથી, કોઈ જગ્યાએ રાધાની કોઈ ઘટના નથી, અને છતાં આપણે રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કહેતા હોઈએ છીએ આખા ભાગવતમાં. પછી લોકોએ તો કેટલીય કાલ્પનિક વાતો કરી દીધી, કેટલીય ઘટનાઓ ઘટાડી દીધી. અહીંયા જે કંઈક બોલવું હોય બધું રાધા કૃષ્ણના નામે જ બોલવાનું, અને ન હોવા છતાંય શ્રીમદ ભાગવતના પાને પાને, શ્લોકે શ્લોકે, શબ્દે શબ્દે રાધા છે, રાધા ગુપ્ત છે, રાધા ગુપ્ત છે. પાને પાને શ્લોકોમાં નથી, એનું કોઈ ચરિત્ર નથી, પણ રાધા વિના કૃષ્ણ હોય જ નહીં. ત્યારે હવે રાધા કોણ છે વિચાર કરો. આખા ભાગવતને વાંચી જજો, કોઈ જગ્યાએ રાધા શબ્દ જ નથી, રાધાની કોઈ વાત જ નથી. પછી અષ્ટસ્થાપ કવિઓ થયા શ્રીમદ વલ્લભાચાર્યના, એમણે બધા જુદા જુદા ગીતો ભજનો લખ્યા, અને એમાં રાધા અને કૃષ્ણની બધી ચરિત્રોની વાતો લખી. બાકી મૂળમાં ભાગવતમાં જુઓ કોઈ રાધાનું નામ જ નથી. ત્યારે રાધા કોણ છે? કૃષ્ણ પ્રેમ છે. કૃષ્ણ પોતે અનંત કોટી બ્રહ્માંડાધી પરમેશ્વર પોતે પ્રેમ રૂપ થઈને પ્રગટ્યા છે. પ્રેમ પૂર્ણતા આપે એટલા માટે પ્રેમ રૂપ થઈને પ્રગટ્યા છે. અને એટલા જ માટે કૃષ્ણની ઉપાસના પ્રેમ લક્ષણ ભક્તિથી થાય છે. રામની ભક્તિ, શિવની ભક્તિ, અંબાજીની ભક્તિ તમે બીજી રીતે કરી શકો, બીજા ભાવથી કરી શકો, દાસ ભાવથી, કિંકર ભાવથી, પણ કૃષ્ણની ભક્તિ હંમેશા પ્રેમ લક્ષણા ભક્તિથી થતી હોય છે. અને એમાં કેટલા મુસલમાન થયા, કેટલા મુસલમાન ભક્તો થયા. એક રસખાન થયો, એક અબ્દુલ રહીમ ખાન ખાના થયા, એક અબ્દુલ રહીમ ખાન ખાના, અકબરના દરબારનો બહુ મોટો કવિ, નવરત્નોમાંનો એક રત્ન. તમને જો ખબર હોય તો અકબરના નવરત્નો એમાંનો એક રત્ન. એણે એક જગ્યાએ લખ્યું છે, ઓહો કેટલા શ્લોકો, સંસ્કૃતનો બહુ મોટો વિદ્વાન, એણે એક જગ્યાએ બહુ સુંદર શ્લોક લખ્યો છે. અને એ શ્લોકની અંદર કહ્યું છે કે હે ભગવાન, કિંદેયમસ્તિ ભવતે જગદીશ્વરાય, તમને હું શું આપું, તમે તો જગદીશ્વર છે. રત્નાકરસ્તવ ગૃહમ ગૃહિણી ચ પદ્મા, આ રત્નાકર જે રત્નોની ખાણ વાળો જે સમુદ્ર છે એ તો તમારા રહેવાની જગ્યા છે. અને ગૃહિણી ચ પદ્મા, સાક્ષાત લક્ષ્મીજી તો તમારા પગ દબાવે છે, ઘરવાળી છે. હવે એને હું શું બે પૈસા પાંચ પૈસા શું આપું? કિંદેયમસ્તિ ભવતે જગદીશ્વરાય, હે જગતના નાથ તને શું આપું? કોઈ વસ્તુ સૂજતી તારી પાસે ન હોય ને હું આપું તો બરાબર છે. અને પછી યાદ આવ્યું કે હા, એક વસ્તુ તમારી પાસે નથી, એક બધી વસ્તુઓ છે પણ એક વસ્તુ તમારી પાસે નથી,
આભીર વામ નયના હિત માનસાય. પેલી જે ભરવાડની છોકરી છે, આભીર વામ નયના હિત માનસાય, એને તમારું મન ચોરાવી લીધું છે. એટલે તમે મન વિનાના છો, તમારી પાસે બધું છે પણ મન તો પેલી રાધા લઈ ગઈ છે. આભીર વામ નયના હિત માનસાય દત્તમ મનો યદુપતે કૃપયા ગ્રહાણ. હે યદુપતિ, મેં મારું મન તમને આપ્યું એટલે પેલી મનની ખાલી જગ્યા પડી છે ત્યાં ગોઠવી દો. કૃપયા ગ્રહાણ, કેટલી સરસ, એને એને ચમત્કાર કહેવાય, શ્લોકનો ચમત્કાર કહેવાય. એક બીજા શ્લોક છે, આનીતા નટવન્મયા તવ પુર શ્રી કૃષ્ણ યા ભૂમિકા વ્યોમાકાશ ખખાંબરાબ્ધિ વસવ ત્વત્પ્રીતયે દ્યાવધિ પ્રીતો યદ્યસી તા સમીક્ષ ભગવન તદ વાંછિતમ દેહિ મે નોચે બ્રૂહિ કદાપિ માનય પુનર્મામૈત્રીશીમ ભૂમિકા. બહુ સુંદર ચમત્કાર કર્યો છે શ્લોકની અંદર. હે કૃષ્ણ, તમને રાજી કરવા માટે આ ધરતી રૂપી સ્ટેજ બનાવી અને આકાશ રૂપી પડદો બનાવી અને મેં જાત જાતના નટ બનીને ભૂમિકાઓ કરી તમને રાજી કરવા માટે. જેમ પેલો નટ હોય, કલાકાર હોય, એ જુદા જુદા પાત્રો ભજવે રાજાનું, એવું એવું જુદા જુદા, એમ આ ધરતી રૂપી સ્ટેજ ઉપર આકાશ રૂપી પડદો કરી વ્યોમાકાશ ખખાંબરાબ્ધિ વસવ ત્વત્પ્રીતયે દ્યાવધિ અત્યાર સુધી મેં કેટલી ભૂમિકાઓ કરી, કેટલી ભૂમિકાઓ કરી, તમે રાજી થાઓ, પ્રસન્ન થાઓ. પ્રીતો યદ્યસી તા સમીક્ષ ભગવન તદ વાંછિતમ દેહિ મે. એ ભગવાન, મારી જુદી જુદી ભૂમિકાઓને જોઈ અને મારી કલાને જોઈને જો તમે રાજી થયા હો તો હું જે માગું એ આપો, મને તમારા ચરણોમાં વાસ આપો. જો રાજી ના થયા, નોચેદ બ્રૂહી કદાપી માનય પુનર્મામિદ્રશીમ ભૂમિકા, તો પછી ક્રોધ કરીને કહી દો, ખબરદાર હવે બીજી વાર કોઈ વાર આવી ભૂમિકાઓ ના કરીશ. એનો ભાવ સમજ્યા? જો રાજી થયા હો, મારા જન્મ જન્માંતરના જુદા જુદા રૂપો રૂપી ભૂમિકાઓ જોઈને જો રાજી થયા હો તો તમારા ચરણની મને ભક્તિ આપો એટલે મોક્ષ થઈ જાય. જો રાજી ના થયા હો તો ક્રોધ કરીને કહો, હવે ખલાસ, આજથી તારે કોઈ ભૂમિકા નહીં કરવાની, અને કોઈ ભૂમિકા નહીં કરવાની એટલે મોક્ષ. નોચેત બ્રૂહી કદાપી માનય પુનર્મામિદ્રશીમ ભૂમિકા. હવે કોઈ દાડો આવી ભૂમિકા ના કરજે તો હવે કોઈ દાડો નહીં કરવું. આ એક મુસલમાનનો રચેલો શ્લોક છે, અબ્દુલ રહીમ ખાન ખાના. પ્રેમમાં મસ્ત થઈને ઝૂમવા લાગે, નાચવા લાગે, કારણ કે કૃષ્ણ પોતે પ્રેમમય છે, રસમય છે. માણસને પ્રેમ જોઈએ, પ્રેમ અને રસ બે એક ચીજ છે. રસ વિના પ્રેમ હોય નહીં અને પ્રેમ વિના રસ ન હોય. એને વધારીને વાત કરવી હોય તો પ્રેમ, રસ અને સુખ આ ત્રણે એક જ વસ્તુ છે. તમને રસ ના આવે તો સુખ ના જ આવે. દૂધપાક હોય, દૂધપાક પણ રસ ના આવે એટલે દૂધપાક ઝેર જેવો લાગે, એમાં સુખ ના આવે. આ ત્રણે એક જ વસ્તુ છે. તો હવે જે સાંસારિક જે પ્રેમ છે, સાંસારિક જે રસ છે, સાંસારિક જે સુખ છે, ભલે રહ્યા, એને કઈ, એનો કશો વાંધો નથી, એનો કશો વિરોધ નથી. પણ જો કોઈને આધ્યાત્મિક દૈવી રસ જોઈતો હોય, મહારાસ, તો મહારાસમાં પેલો કૃષ્ણ છે અને કૃષ્ણની સાથે રાધા છે. આ રાધા કોણ છે એ વાત કરવાની છે, પછી જરા આગળની વાત કરો. રાધા કોઈ પાત્ર નથી, રાધા કોઈ વ્યક્તિ નથી. રાધા એટલે આહ્લાદીની શક્તિ, નોંધ કરજો, આહ્લાદીની શક્તિ. આહ્લાદીની શક્તિનો અર્થ તમે સમજ્યા? દરેક ઈશ્વરના જે રૂપ છે, મહાદેવની શક્તિ પાર્વતી છે, વિષ્ણુની લક્ષ્મી છે, રામની સીતા છે, કૃષ્ણની રાધા છે. અષ્ટપટરાણીમાં રાધાનું નામ નથી આવતું, છતાં રાધા છે. તો એ રાધા કોણ છે? પ્રેમ હોય, તમારામાં પ્રેમનો ઉભરો આવે એટલે તમારામાં કઈ શક્તિ જાગે, અનુભવ કરજો. આહલા, તમે ઝૂમવા લાગો, નાચવા લાગો, તમે આમ હાથમાં ખડતાલ લઈને ગાવા લાગો, તમારું રોમ રોમ તન મય થઈ જાય, એ આહલાદીની શક્તિ છે. જેના કારણે આહલાદ આવે, એ ચૈતન્ય મહાપ્રભુ હોય, નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ, એ ભક્તો, આ બધા ભક્તો સાંસારિક પદાર્થોના અભાવમાં પણ જે ઝૂમી ઝૂમીને નાચતા હતા, જે ઝૂમી ઝૂમીને ગાતા હતા, એ કોણ ગવડાવતું હતું? આહલાદીની શક્તિ. પેલા પ્રભુપાદ છે, જાણો છો, અહીંયા જે હરે કૃષ્ણ મુવમેન્ટ ચલાવ્યું, પ્રભુપાદ કોણ હતા? એ વૃદ્ધ ડોસાએ 8-10 વર્ષની અંદર આખી દુનિયાની અંદર આટલો મોટો પ્રચાર કર્યો હિન્દુઇઝમનો, કૃષ્ણ મુવમેન્ટના દ્વારા. આજ સુધી કોઈ નથી કરી શક્યું. કેવી રીતે કર્યો? વૃંદાવનમાં રહેતા.
અને નિવૃત્ત થયેલા, રિટાયર્ડ થયા, પેન્શન મળે, અને વૃંદાવનમાં અંદરથી અમને ટકોરો થાય, જા અમેરિકા જા, અમેરિકા જા, અમેરિકા જા. ધ્યાન દેજો, પ્રવૃત્તિઓ છે ને એના ભેદ છે. એક તમારી પોતાની પ્રવૃત્તિ હોય, તમારી ઈચ્છાથી પ્રવૃત્તિ, એક બીજાના દબાવથી પ્રવૃત્તિ કરવી પડતી હોય, એક દેવની પ્રેરણાથી પ્રવૃત્તિ થતી હોય, દૈવી પ્રેરણા, તમારી ઈચ્છા એના હોય, તમારી કલ્પના એના હોય, એને વારંવાર થાય અમેરિકા જા, અમેરિકા જા, અમેરિકા જા. કેવી રીતે જાય? ત્યાં મુંબઈ આવ્યા અને પેલું કયું એક શિપિંગ કોર્પોરેશન છે ને, સુમતી મોરારજી, મોરારજી કચ્છના ભાટિયા, એ બેનને જઈને મળ્યા, સુમતીબેન, એ બેનને જઈને મળ્યા, મારે અમેરિકા જવું છે, ટિકિટની વ્યવસ્થા નથી. તમારી ભારવાળી જે સ્ટીમરો જતી હોય એમાં એકમાં મારે હોય, મારી વ્યવસ્થા કરી આપે. ભારખાનામાં અહીં આવ્યા, પેલી ભાર લઈને જનારી, જે માલ લઈને જનારી જે સ્ટીમર, એમાં આવ્યા અને અહીં ઉતર્યા. કેટલાય દિવસો સુધી ગુમ સુમ નિરાશ થઈને ફરે, કોઈ સાંભળનાર ના મળે, કોઈ કહેતા કોઈ વાત કરનાર સરખી રીતે ના મળે. શ્રદ્ધાની કસોટી હોય છે, પ્રેમની કસોટી હોય છે, ભક્તિની કસોટી હોય છે, અને જો કસોટી વિનાનું બધું હોય ને તો પિત્તળે સોનું ગણાય, પિત્તળે સોનું ગણાય. જોકે ગણાતું હોય છે, કેટલાક ટાઈમ સુધી પિત્તળ પણ સોનામાં ખપતું હોય છે, પણ અંતે એક પોઈન્ટ ઉપર આવીને ખબર પડતી હોય છે કે આ પિત્તળ છે ને આ સોનું છે. ઘણા દિવસો થઈ ગયા, એક દિવસ હાથમાં મંજીરા લઈ અને કોઈ એક શહેરના એક કોર્નર ઉપર ઉભા રહી ગયા, આંખ બંધ કરી અને હરે કૃષ્ણ ધૂન કરવા લાગ્યા. 60 વર્ષનો વૃદ્ધ માણસ, અવાજ ઘોઘરો છે, અવાજમાં કોઈ સૌંદર્ય નથી, મીઠાશ નથી. 2-2.5 કલાક સુધી જેમ જેમ ધૂન કરો, કીર્તન કરો, એમ એમ તમારું હૃદય રોમાવલી પુલકિત થઈ જાય, પુલકિત થઈ જાય. ભક્તિ રસાયણ કરીને એક ગ્રંથ છે, મધુસૂદન સરસ્વતીનો લખે. મધુસૂદન સરસ્વતી એટલે 16મી શતાબ્દીમાં જ્ઞાન માર્ગના સૌથી મોટામાં મોટા આચાર્ય, વેદાંતના અદ્વૈત સિદ્ધિ લખી. એમ કહેવાય છે કે જો અદ્વૈત સિદ્ધિ ના લખી હોત તો આખું વેદાંત છે એનું ખંડન થઈ ગયું હોત. આવો મોટો ગ્રંથ લખનાર જ્યારે વૃંદાવનમાં આવ્યા, એ તો એમ જ કહે નિરાકાર બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, એ હું પોતે જ, બીજું કોણ વરી, હું પોતે અહમ બ્રહ્માસ્મિ. આવો માણસ, આટલો મોટો આચાર્ય જ્યારે વૃંદાવનમાં આવ્યો, અને ત્યાં વૃંદાવનમાં જે ભગવાનનું મંદિર હતું, એ મંદિરની મૂર્તિના આગળ જઈને ઉભો રહ્યો, અને ઉભો રહીને એ સૌંદર્ય જોઈને એટલો તન્મય થયો, એનો એક પ્રસિદ્ધ શ્લોક છે, યાદ કરવા જેવો છે. બંસી વિભૂષિત કરાન નવની રદાભાત, પીતાંબરા દરુણ બિંબ ફલા ધરોષ્ઠાત, પૂર્ણેન્દુ સુંદર મુખા દરવિંદ નેત્રાત, કૃષ્ણાત પરમ કિમપિ તત્વ મહં ન જાને. આ કૃષ્ણથી વધારે કોઈ મોટું તત્વ છે એવું જાણતો નથી. બધા પોથા ઉપાડીને જમનાજીમાં ફેંકી દીધા, એ બધા કટાકાશ મઠાકાશ રજ્જુ સર્પ રજ્જુ સર્પ, બધા પોથા ઉપાડીને જમનાજીમાં પધરાવી દીધા. અને આ કૃષ્ણથી વધારે કોઈ પરમ તત્વ હોય એની મને જરાય ખબર નથી. ધ્યાન દેજો, ભક્તિના 3 પિરિયડ છે. ભક્તિના પહેલા તમે સામાન્ય ભક્તિ કરો, અને એ ભક્તિમાંથી જ્ઞાન પ્રગટે, અને જ્યારે જ્ઞાન પ્રગટે ત્યારે તમારું મન છે એ વધારે નિર્ગુણ નિરાકાર તરફ વળે, અને નિર્ગુણ નિરાકારમાંથી ફરી પાછી ભક્તિ પ્રગટે, અને ફરી જ્યારે ભક્તિ પ્રગટે ત્યારે એનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. ત્યારે તમે પ્રેમમાં ચકચૂર રહેતા હો, પ્રેમની મસ્તીમાં ઝૂમતા હો, કારણ કે તમે નિર્ગુણ નિરાકારનો અનુભવ કરીને આવેલા. એટલે પેલા 2.5 કલાક સુધી મંજીરા વગાડીને જ્યારે 2.5 કલાકે આંખમાંથી આંસુ દાડ 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 વહી રહ્યા છે કૃષ્ણ પ્રેમમાં, અને આંખ ઉઘાડીને જોયું તો સામે 200-300 માણસ ઉભેલા છે, આ દોડિયા બધા અમેરિકન, 200-300, અને 200-300 છે એ એમને એમ ફાટેલી આંખે જોયા કરે છે. કોઈ મશ્કરી નથી કરતું, કોઈ અડધૂત નથી કરતું, પણ એમને એમ સ્તબ્ધ થઈને જોયા કરે છે. એક સમજણની અસર છે અને એક ધ્વનિની અસર છે. હું જ્યારે સંસ્કૃતના શ્લોકો બોલું છું, તમે કશું નહીં સમજતા હો કે આ શ્લોક મહારાજ બોલે છે, શું એનો અર્થ, અર્થ બતાવું ત્યારે સમજતા હશો, પણ જ્યારે બોલું છું એની ધ્વનિથી પણ તમને રસ આવતો હશે. આવે છે કે નથી આવતો? પછી પાછળથી સમજ આવશે, પણ જ્યારે એનું ઉચ્ચારણ થતું હોય, એ બોલાતું હોય, તો એની ધ્વનિ માત્રથી પણ રસ આવતો. પેલા એ કહ્યું કે આ તમે શું બોલતા હતા? મારા ભગવાનનું નામ બોલતો હતો. એમ તમારા ભગવાનનું નામ છે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અને હરે કૃષ્ણ શરૂ થઈ ગયું, ચાલ્યું ગયું, પછી તો ઢોલકો લઈને નીકળે ને બસ રોજ ટોળું નીકળે.
અને જે ગાય એ પોતે ઝુંબા લાગે, જે નાચે એ ઝુંબા લાગે, જે એક વાર એ કીર્તનમાં આવે એને પછી તો પછી એની સિગરેટ છૂટી જાય, ચા છૂટી જાય, પેલું શું એલએસડી શું કે છે એના એના ચરસ ને ગાંજો છૂટી જાય, એના વ્યસન છૂટી જાય, એકદમ સાત્વિક જીવન જીવતો થઈ જાય. એમાંના ઘણા મને મળ્યા. એમણે મને કહ્યું, અમે તો નરકના કીડાની માફક ખદબદ 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 ગટરમાં ખદબદતા હતા, નરકના કીડાની માફક. અને નરકના કીડાને જે ગટરનું સુખ મળે એ સુખ લઈને અહંકાર કરતા હતા કે છે અમારા જેવું કોઈને સુખ, અમારા ફ્રીજમાં કેટલા ડબલા મૂકેલા છે. પણ આ ગુરુજી મળ્યા, એમને અમને ગટરમાંથી ઉપાડી અને અમૃતમાં મૂકી. એટલે રાધા કોણ છે? તમે જેમ જેમ ભગવાનનું કીર્તન કરો, ભગવાનનું નામ સ્મરણ કરો, એમ એમ તમારા અંદરથી એક પ્રેમનો ઉભરો નીકળે, એક ફુવારો નીકળે. તમે એને રોકી ન શકો, તમે એને દબાવી ન શકો. મીરાબાઈને બહુ કહેલું, મીરાબાઈ આ ધતિંગ બધું છોડી દે. એને કહ્યું, હું નથી છોડી શકતી, મારી મારા હાથની વસ્તુ નથી. એ અંદરથી કોઈ એવી એક શક્તિ નીકળે છે, રાધા આહલાદીની શક્તિ, જે મને નચાવે છે, જે મને મંજીરા વગડાવે છે, જે મને કુળની લાજ છોડાવે છે, એનું નામ રાધા છે. એટલે રાધા એ ભાગવતનો અણુ અણુમાં એક એક સાથે આવેલી એક મહાશક્તિ છે. કૃષ્ણ અને રાધા બે નો અભેદ છે, અને પ્રેમ અને આહલાદીની શક્તિ આ બે સાથે જ હોય છે. એને ભાગવતકારે રાધા કૃષ્ણ નામ આપેલું છે. રાધાને કોઈ સ્ત્રી ના સમજી લેતા, અને જો સ્ત્રી સમજી લો તો કેટલો મોટો અનર્થ થાય. શું થાય? તમારા કૃષ્ણ પાસેથી તમે શું શીખશો? એ કોની સ્ત્રી હતી? પરસ્ત્રીને પોતાની સ્ત્રી બનાવીને કોઈ રહે એને તમે ભગવાન કહેવાના હતા? એને વ્યાસજી પેલા મરનાર માણસને આ બધું સંભળાવવાનું હતો? નહીં નહીં, આ કોઈ લૌકિક ઘટના નથી, આ તો આધ્યાત્મિક તત્વ છે. ચાલો હવે હવે છેલ્લી વાત કરી દો. કંસ છે, કંસે હજાર પ્રયત્નો કર્યા પણ કૃષ્ણનો વાળ વાંકો ન કરી શક્યો, પ્રેમને મારી ન શક્યા. પ્રેમ અમર હોય છે, પ્રેમ મરાતો નથી હોતો. પ્રેમની શક્તિ જેમ જેમ એના ઉપર તમે વિરોધ કરો એમ વધતી જાય, ખાસિયત છે. એટલે વિરોધ વિના એનો વિકાસ નહીં. એને છૂટ આપી દો તો યોગ થાય, યોગ થાય એટલે ભોગ થાય, ભોગ થાય એટલે પ્રેમ ખતમ થાય. જેમ જેમ એનો વિરોધ કરો એમ એમ એની શક્તિઓ વિકસિત થવા લાગે. એમ એમ ઘણા અસુરો મોકલ્યા, ઘણા પ્રયત્નો કર્યા પણ કૃષ્ણનો વાળ વાંકો ન થયો. છેવટનો એક પ્રયત્ન કરવા માટે એણે બાજી દાવ અજમાવ્યો. મંત્રીને કહ્યું, જાઓ આમંત્રણ મોકલો, કૃષ્ણ અને બલરામને મથુરામાં બોલાવો. કૃષ્ણ અને બલરામ બંનેને મથુરામાં બોલાવો, આમંત્રણ આપો, આપણે એક પાર્ટીમાં એમને બોલાવીએ. હા બરાબર, બોલાવો. અને કૃષ્ણ અને બલરામને આમંત્રણ આપવા માટે કોણ જાય? અક્રૂરજીને મોકલ્યા, જેમના ઉપર વિશ્વાસ રહે. કંસના માણસ ઉપર તો વિશ્વાસ ના રહે. અક્રૂરજીને મોકલ્યા. પેલી ગોપીઓ કહે છે, કોણે તમારું નામ અક્રૂર પાડ્યું? તમે તો ક્રૂર છો, અમારા કનૈયા લઈને ચાલ્યા જાઓ છો. તમારી માએ ભૂલ કરી, તમારું નામ અક્રૂર પાડ્યું. અક્રૂર એટલે જેનામાં ક્રૂરતા ના હોય એ, આ તો તમે ક્રૂરતા કરી રહ્યા છો. એક એક ગોપી પાગલ થઈને રડે છે, કૃષ્ણ 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 કૃષ્ણ. ને બલરામ કહે છે, ચિંતા ના કરશો, હવે અમારે અમારે જવાનું છે. યાદ રાખજો, કૃષ્ણની છેલ્લી લીલા 12મા વર્ષની છે. 12 વર્ષ પછી વ્રજની કોઈ લીલા નથી. જ્યારે પણ તમે કૃષ્ણના વિશે કંઈક વિચાર કરો ત્યારે આ 12 વર્ષ, 7 થી 12 વર્ષ યાદ રાખજો. પછી 12મા વર્ષે સાંદિપની ઋષિના ત્યાં ઉજ્જૈનીમાં આવી અને ગુરુકુલમાં પ્રવિષ્ટ થઈ ગયા. ખલાસ, કૃષ્ણની લીલાઓ પૂરી થઈ. પેલી ગોપીઓ રડી રહી છે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. કૃષ્ણ કહે છે, ભાઈ હવે મારે જવું જ પડશે, જવું જ પડશે. અને કૃષ્ણ આવે છે મથુરામાં, આવ્યા દરવાજા બહાર, અને દરવાજામાં પ્રવેશ કર્યો તો જોયું તો એક કુબડી સ્ત્રી છે, એનો કુબડ નીકળેલો છે. સરસ મજાના થાળમાં પૂજાની સામગ્રી છે, એની પૂજાની સામગ્રી લઈ અને રોજ એ કંસની પૂજા કરવા જાય છે, કંસને ભેટ આપવા. એ જેવો એને કૃષ્ણના સામે આંખ એની પડી, એના સાથે જ મુગ્ધ થઈ ગઈ, ભાન ભૂલી ગઈ. જે હાર, જે પૂજાની વસ્તુઓ એણે કંસ માટે બનાવેલી રોજ, એ તરત જ હાર ઉપાડીને કૃષ્ણ કનૈયા લાલ કૃષ્ણને પહેરાવી દીધી.
આટલું બધું સૌંદર્ય, આટલું બધું આકર્ષણ, કૃષ્ણનો અર્થ જ ખેંચે, કૃષ્ણ આકર્ષણ, સ્ના આનંદે, આકર્ષણ અને આનંદ બે તત્વ ભેગા થાય એનું નામ કહેવાય કૃષ્ણ. કૃષ્ણ ધાતુ છે આકર્ષણ અર્થમાં, અને સ્ના ધાતુ આનંદ અર્થમાં છે. જે ખેંચે અને આનંદમાં તરબોળ કરી નાખે એનું નામ કહેવાય કૃષ્ણ. કૃષ્ણને પેલી માળા પહેરાવી દીધી, ચાંદલો કર્યો, બધું જે કરવાનું હતું એ બધું કર્યું, અને એના બદલામાં કૃષ્ણે શું કર્યું ખબર છે? કૃષ્ણે મારી એક જોરથી મૂકીને એનો કુબડ હતો એ બેસી બેસી ગયો. એટલું જ નહીં, જે કુબડી સ્ત્રી હતી એ રૂપ રૂપનો અંબાર થઈ ગઈ, રૂપ રૂપનો અંબાર, અને કૃષ્ણે એને રાણી બનાવી દીધી. ભાગવત જોજો. પછી ઘેર જઈને તમે કોઈ આજુબાજુમાં કુબડી રહેતી હોય તો મુક્કો ના મારતા, કે કૃષ્ણ ભગવાને કુબડ ઉપર મુક્કો માર્યો અને કુબડ બેસી ગયો. ચાલો આપણે પ્રયત્ન કરીએ, કંઈક ટ્રાય કરીએ. નહીં નહીં, તમે એનો અર્થ નથી સમજ્યા. એ કુબજા પણ કોઈ સ્ત્રી નથી, કોઈ વ્યક્તિ નથી, ત્યારે કોણ છે? આઠ રાણીઓ છે કૃષ્ણને. આઠ આઠે રાણીઓના નામ તો તમે જાણતા હશો, રુક્મિણી, સત્યભામા વગેરે, જાંબુવંતી વગેરે વગેરે. હું તમને બીજા નામ બતાવું છું અને શાસ્ત્રના પ્રમાણ સાથે બતાવું છું. એ કૃષ્ણની આઠ રાણીઓના નામ. અર્જુન જો ગીતામાં, અર્જુન જો સાંભળ મારી આઠ રાણીઓ. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇતિ યમ એ ભિન્ના પ્રકૃતિ રષ્ટધા અષ્ટધા પ્રકૃતિ મે. આ મારી આઠ પ્રકારની પ્રકૃતિ છે, અને આઠ પ્રકારની પ્રકૃતિમાંથી હું આખી આખી દુનિયાની ઉત્પત્તિ કરું છું. મારી જે પ્રકૃતિ છે એ આઠ પ્રકારની છે. ભાગવતમાં એનું નામ સત્યભામા અને જાંબુવંતી ને ફલાણું રુક્મિણી ને ફલાણા ફલાણા નામ આપ્યા છે, પણ એના તાત્વિક અર્થ જો જોવા હોય તો ગીતા એના આઠ રૂપ બતાવે છે. ભૂમિ આપહ, આપ એટલે પાણી, જળ, પૃથ્વી જળ. ભૂમિ રાપો નલો અનલ અગ્નિ, વાયુ આકાશ, આ પાંચ થયા. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ, મન બુદ્ધિ અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ રષ્ટતા અને અહંકાર, આ આઠ તત્વો એ મારી આઠ પ્રકારની પ્રકૃતિ છે, એ મારી આઠ રાણીઓ છે. એમાં કુબજા કોણ છે? છેલ્લી જે છે, છેલ્લી બુદ્ધિ, એ બુદ્ધિ એ કુબજા છે. કુબડનો અર્થ સમજ્યા? જે બુદ્ધિ કંસની ઉપાસના કરે એ કુબજા. ધ્યાન દો, જે બુદ્ધિ, કુબડનો અર્થ શું છે? કુરૂપ. જે બુદ્ધિ અહર્નિશ ઉપાસના કર્યા કરતી હોય છે, કંસ રાજી રહે એ કરવાનો, કંસને ગમે એવી દલીલો આપવાની, કંસને જે સારું લાગે. કંસનો અર્થ સમજ્યા? કામઃ, કૃષ્ણ ઉપનિષદ, કામ. એ કામને જે સારું લાગે એવી એવા એવા પોઈન્ટો તૈયાર કરવાના, એવા એવા આર્ગ્યુમેન્ટ તૈયાર કરવાના, એવી દલીલો તૈયાર કરવાની. કામ રાજી રહેવો છે. વર્ષોથી એ કંસની ઉપાસના કરે છે, કારણ કે કંસથી વધારે શ્રેષ્ઠ સૌંદર્ય એણે જોયું નથી. કૃષ્ણથી પણ, કંસથી પણ વધારે શ્રેષ્ઠ સૌંદર્ય છે એનું એને એનું ભાન નથી, ગતાગમ નથી. કોઈ વાર સત્સંગમાં જાય, ભક્તિમાં જાય, ભજનમાં જાય, અને કોઈ વાર એને ખબર પડે કે આના કરતાં એક બીજું સુખ છે. પેલી કુબજા છે, કુબુદ્ધિ જે કહેવાય, કુબુદ્ધિ, એ કુબુદ્ધિના કુબડવાળી સ્ત્રી છે, એ કંસની ઉપાસના કરવા જઈ રહી છે, પણ એને કૃષ્ણ મળ્યા. પ્રેમ, પ્રેમનો અંબાર. નીતિકારે લખ્યું છે, નીતિકારે, ચાર જણાને ચાર રીતે વશમાં કરવાના, ચાર જણા. કોઈ લોભિયો માણસ હોય અને એની પાસે કંઈક કામ કરાવવું હોય તો એને કંઈક આપવાનું, તરત કામ કરી આપશે. તમારો લોભિયો માણસ હોય ને, એને કંઈક આપો, બે પાંચ ડોલર આપો, કંઈક કંઈક ફળ ફળાદી આપો, એવું કંઈક આપો, એટલે એ રાજી થઈ જવાનું, લોભના કારણે કામ કરી આપશે. કોઈ અહંકારી માણસ હોય, અહંકારી માણસ, એને નમસ્કાર કરીને રાજી કરવાનો, એની એની નાળ તમને બતાવી દો, એને પગે લાગો એટલે રાજી થઈ જાય. નમસ્કાર કરો એટલે એના વખાણ કરો, સાહેબ 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 સાહેબ, એટલે સાહેબ ફૂલી ડોલ જેવા થઈ જાય. પછી તમારે જ્યાં સહી કરાવી હોય ત્યાં કરાવી લેવાની. જો એના અહંકારને પોષણ ના મળ્યું ને અહંકારને ઠેસ લાગી તો તમે લાખ રૂપિયા આપો તો એ તમારું કામ નહીં કરે, પેલો કરી આપશો લોભિયો. પણ આ લોભિયો નથી, આ અહંકારી છે, ઘમંડી છે. તો ઘમંડીને જો રાજી કરવો હોય તો પ્રણતિભીર, તો નમસ્કારના દ્વારા. કોઈ જ્ઞાની પુરુષ હોય
એક જ્ઞાની પુરુષને જો રાજી કરવો હોય તો વિવેકથી, વિવેકથી. એને કંઈ પૈસા આપવાની જરૂર નથી, એને બહુ લાંબા દંડવત કરો તો રાજી થાય એવું પણ નથી, પણ એને યથાયોગ્ય વિવેકથી યથાયોગ્ય વર્તન કરશો એટલે તમારા સાથે રાજી જ થઈ જવાનું. પણ પેલા નીતિકારને કહ્યું કે આખી દુનિયાને રાજી કરવાનું એક તત્વ બતાવો તો પ્રેમણા, બસ એક જ તત્વ છે. તમે બધાના ઉપર પ્રેમ કરો, દરેકના સાથે સદભાવ અને પ્રેમ ભાવ રાખો, તમારો દુશ્મને રાજી થશે. તમારો દુશ્મન બીજો તો રાજી થશે તો થશે, પણ તમારો દુશ્મન પણ રાજી થશે. રાગ નહીં હો, પ્રેમની વાત. એટલે આ કુબજા છે ને, એ કુબજા કૃષ્ણ પ્રેમાવતાર શ્રી કૃષ્ણને જોયા ને ભાન ભૂલ્યું, અને ભાન ભૂલી એટલે સારું થયું. પેલી જે કામ વૃત્તિમાંથી ભાન ભૂલાય છે એ કલ્યાણ છે, એને માળા આરોપી દીધી. એટલે કૃષ્ણ માર્યો મુક્કો ને, તો એની કામ વાસનાની જે કુબડ હતી એ નીકળી ગઈ. અર્થ સમજ્યા? જે કંસના પ્રત્યે જે મોહ હતો, કંસને ભજવાની જે કુબડ હતી એ કુબડ નીકળી ગઈ. પેલી કુબડ નીકળતી હશે, મુક્કો મારી જોજો નીકળે. ત્યારે આ કુબડનો અર્થ છે કામને રુચિ વધારવાની જે વૃત્તિ છે એ કુબડ નીકળી ગઈ. અને એ કુબડ નીકળી એટલે એ બુદ્ધિ તો રૂપ રૂપનો અંબાર થયો. પછી એ રામકૃષ્ણની બુદ્ધિ હોય, નરસિંહ મહેતાની બુદ્ધિ હોય, તુકારામની હોય, જ્ઞાનેશ્વરની હોય, શંકરાચાર્યની હોય, પછી એ બુદ્ધિ એવી હોય કે વર્ષો સુધી એના ભજન લોકો લલકારતા રહે વર્ષો સુધી, અને જે ગાનારા છે એ પોતે પણ કૃતકૃત્ય થઈ જાય. કારણ કે કુબડ વિનાની બુદ્ધિથી લખાય છે. કુબડ ફાટી ગયો એટલે ખલાસ થઈ ગયો, એટલે એ રૂપ રૂપની અંબાર એવી બુદ્ધિ છે. અને એટલા માટે એને એને રાણી બનાવી, ભગવાનની રાણી. અને પછી તો કૃષ્ણ અંદર જઈ રહ્યા છે, મથુરા નગરીમાં જઈ રહ્યા છે. કૃષ્ણને મારવા માટે પેલા એ નાના પ્રકારના પ્રયત્નો કર્યા છે. એમાં એક પાગલ હાથી દારૂ પીવડાવીને એક હાથી માથી મોકલેલો છે. કુવલયા પીડ હાથી છે, કે હાથી આવે છે અને પાગલ થયેલો હાથી જ્યાં કૃષ્ણને મારવા જાય છે તો બલરામ અને કૃષ્ણ બે થઈને એને જ સમાપ્ત કરી દે. મલ્લ સાથે યુદ્ધ થાય છે. મુષ્ટિ ચાણુર મર્દનમ, કૃષ્ણ કંસ ચાણુર મર્દનમ, એના ત્યાં બે મોટા જબરજસ્ત પહેલવાનો. એના આગળ તો આ કૃષ્ણને બલરામ છોકરા જેવા દેખાય, નાના બાળક જેવા, પણ એમને એની સભા વચ્ચે પછાડીને મારે છે. જાણનારા જાણી ગયા કે આજ કંસનો કાળ ભમી રહ્યો છે, આજ કંસ બચવાનો નથી, આજે આ એના એના કાળને એને બોલાયો છે. પેલી જે દૈવી વાણી થઈ હતી, આઠમો ગર્ભ તારો કાળ થશે, એ જ આ આવી પહોંચ્યો છે. અને કૃષ્ણે કહ્યું, કંસ બીજા લોકોને મોકલી મોકલીને શા માટે લોકોને મરાવે છે? તારે જો નિર્ણય જ કરવો હોય તો આ હું ને તું લડી લઈએ, આ બધા નિર્દોષ માણસોને શું કામ મરાવે છે? કંસ પણ કે હા ચાલો. અને પછી કંસ અને કૃષ્ણનું તુમુલ યુદ્ધ થાય છે. તુમુલ યુદ્ધ, બહુ યુદ્ધ કરતા કરતા કરતા, અનેક દાવ પેચ કરતા કરતા, બરાબર એને કમરમાંથી પકડી અને એકદમ માથા ઉપર ઉપાડ્યો. આખી સભા આંખ ફાટીને જોઈ રહી છે. ચક્કર 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 જેમ ચક્કર ફેરવે એવી રીતે ફેરવીને દડામ દઈને નીચે પછાડ્યો, નીચે પછાડીને છાતી ઉપર ચડી બેઠો. કંસ હું તારો કાળ, આઠમો ગર્ભ હું, આઠમો ગર્ભ તારો કાળ. જો મારી માને અને મારા બાપને તે આઠ આઠ ગર્ભ સુધી તે કેદમાં રાખ્યા, અને મારા સાત ભાઈઓને તે મારી નાખ્યા, આજ હું બદલો લેવા આવ્યો છું. અને પેલાના તો ગળું દબાઈને પગને છટપટ છટપટ થઈ રહ્યું છે. કંસ મને ઓળખ્યો? કંસને મારી કૃષ્ણના પાસેથી એક વ્યવહારિક બોધ લેજો, એક આધ્યાત્મિક બોધ લેજો, એક વ્યવહારિક લેજો. સહન શક્તિ હોવી જ જોઈએ, સહન શક્તિ હોવી જોઈએ. પણ તમારી માના કોઈ કેસ ખેંચતા હોય, તમારી માની કોઈ સાડી ખેંચતું હોય ને તમે સહન શક્તિ રાખીને બેસી રહો? ભગવાને કહ્યું સહન શક્તિ રાખો, એવી સહન શક્તિ રાખવાની વાત કરે? તમારી બેનની આબરી જતી હોય, તમારા ઘરના માણસોની આબરી જતી હોય, તમારા દેશને કોઈ ચેડા કરતો હોય ને તમે સહન શક્તિ, તો પછી કાયરતાનો અર્થ શું છે? તો કાયરતામાં એમાં ભેદ શું છે? આવી પરિસ્થિતિમાં કૃષ્ણ એમ કહે છે કે તમારા આશ્રિતોનું સ્વમાન રાખજો, અને કોઈ આતતાયુ હોય એનો બદલો લેજો. એટલા કાયર ન થશો કે તમારા માટે ચારે તરફ આતતાયુઓ ના માટે ખુલ્લી ખુલ્લી વાડ વિનાનું ખેતર મળી જાય, એટલી હદ સુધી દુર્બળ ન થશો. એટલી હદે તો તમે જજો
કે અતતાઈના બહુ અત્યાચાર વધી જાય તો તમે એનો એનો વિનાશ પણ કરી શકો. કંસને માર્યો, મથુરા ઉપર કૃષ્ણની દુહાઈ ફરી વળી, પણ કૃષ્ણે રાજ્ય ના લીધું. જોજો, કોઈ જગ્યાએ નહીં, પાંડવોનું રાજ પણ ના લીધું, ને તો ધારો તો એ રાજા થઈને બેસી શકો. આખી દ્વારકાનું રાજ પણ ના લીધું, દ્વારકામાં પણ બલરામને બેસાડેલા, એ તો દ્વારકાધીશ લોકો કહીને બોલાવે છે. કૃષ્ણ કોઈ જગ્યાએ રાજ ના લીધું, પૂર્ણ અનાશક્તિ. ઉગ્રસેનને છોડાવ્યા, દોડતા ગયા. ઉગ્રસેન બિચારો જેલમાં પોતાના દીકરાના દ્વારે, સગા દીકરાએ બાપને જેલમાં નાખેલો છે, તરફડી રહેલો છે. એના દરવાજા તોડી અને ઉગ્રસેનને બહાર કાઢી અને મથુરાની ગાદીએ બેસાડી. બસ ભાગવતની લીલાઓ પૂરી થઈ, પેલી ગોપીઓ ઝૂરતી જ રહી. પછી કૃષ્ણ ફરીને કોઈ દિવસ વૃંદાવનમાં ન ગયા, કોઈ દિવસ ગોકુળમાં ન ગયા. મથુરા જાઓ તો મુગટ મૂકતા જાજો, તેના આધારે દાડા જાય રે, એક ભજન છે. તમે જયારે મથુરા જાઓ તો તમારી કઈક નિશાની મૂકતા જાજો, કે એને જોઈ જોઈને અમારા દિવસો જાય. કયો પ્રેમ છે આ? કોઈ સ્થૂલ પ્રેમ નથી, આ તો દૈવી પ્રેમ છે. અને દૈવી તત્વને બતાવવા માટે ભાગવતે આખી પ્રેમ ગાથાની રચના કરેલી છે. એને તમે માત્ર કોઈ લૌકિક કે વ્યવહારિક પ્રેમ ના સમજી લેતા, નહીં તો મોટો અનર્થ થઈ જશે. 12 વર્ષ પૂરા થયા, ભાગવતની લીલા પૂરી થઈ. એક વાત કહી દઉં, પછી આગળની વાત કહું. ઉદ્ધવ છે, ઉદ્ધવ જ્ઞાન માર્ગી છે, બહુ જ્ઞાની છે. આત્મા પરમાત્મા, પરમાત્માને વળી કેવું કેવું સ્વરૂપ પરમાત્માનું, એને ત્યાં બધું હતું હશે. એ કોઈ કોઈ વાર કૃષ્ણને કહે છે, તમે અહીં આવ્યા છો ને, પેલી ગોપીઓ તમારા પાછળ ઝૂર્યા કરે છે, તે જરા એને જઈને સમજાઈ આવો, ગોપીઓને જઈને સમજાઈ આવો કે કૃષ્ણ મથુરામાં નથી, કૃષ્ણ સચરાચર વ્યાપક છે, પરિપૂર્ણ છે, એ તું પોતે જ છે, અખંડ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ પોતે જ છે, એવું જરા સમજાઈ આવો. કૃષ્ણે કહ્યું, ઉદ્ધવ હું તો હવે પાછો નહીં જાઉં, હું તો પાછો નહીં જાઉં, પણ તું જ્ઞાની છે ને, જો તારી ઈચ્છા હોય તો તું જા અને ગોપીઓને જઈને સમજાઈ આવ કે એ તો વ્યાપક બ્રહ્મ છે, શું કૃષ્ણ કૃષ્ણ કરીને રડ્યા કરો છો, વેવલા થયા છો. ક્યા મહારાજ, હું જઉં. યાદ રાખજો, જ્ઞાન ભક્તિ વિનાનું જ્ઞાન અહંકાર વિનાનું નથી હોતું. એના કેટલાક અંશમાં પણ થોડો ઘણો અહંકાર હોય જ છે. એક તો એને એમ લાગે કે હું કંઈક છું, અને બીજું એને એમ લાગે કે આ કશું જ નથી, અમને કંઈ આવડતું નથી, આ લોકો બધા રમકડા રમાડે છે, હજુ તો આવરી નવડાવે ને ધોડાવે ને વાઘા પહેરાવે ને ફૂલ ચડાવે, આ તો બધા રમકડા રમાડે છે, એના મનમાં આવું હોય. અને એ રીતે ખરેખર એ પરમેશ્વરથી દૂર ફેંકાતો હોય, નજીક ના જતો હોય, એમ માનવાના કારણે એ ભગવાનથી દૂર ફેંકાતો હોય. ઉદ્ધવ પણ કંઈક એવા જ્ઞાનના નિશામાં, અને જે જગ્યાએ તમે ગુરુ થવા માટે જતા હો ત્યાં તો તમારામાં વિશેષ પ્રકારનો અહંકાર આવે છે, તમને એમ કંઈક જાઓ ત્યાં કંઠીઓ બાંધી આવો, એ બધાને દીક્ષા આપી આવો તો તમે વિશેષ રૂપથી પાવરફુલ થઈને આવો, કે આ બધા મૂર્ખાઓનો ઉદ્ધાર કરવાનો છે. ઉદ્ધવ પણ આવી રીતે એક રથમાં બેસી અને ગોપીઓનો ઉદ્ધાર કરવા માટે, ગોપીઓનું કલ્યાણ કરવા માટે, ગોપીઓને અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લઈ જવા માટે આવ્યા છે. અને પછી એક ચોકમાં રથ છોડી અને ગોપીઓને ખબર પડી કે મથુરાથી કૃષ્ણ છે ને, એમણે ઉદ્ધવને મોકલ્યા છે. આખી ચારેય તરફથી બધી ગોપીઓ ભેગી થઈ ગઈ ને ઉદ્ધવના ચરણની ધૂળ લેવા લાગી. કૃષ્ણ ના આવ્યા તો કઈ નહીં, પણ કૃષ્ણે એમના મિત્રને તો મોકલ્યા. ભગવાન ના આવ્યા તો કશો વાંધો નહીં, પણ તમે એક સંદેશો લઈને તો આવ્યા, અમારા માટે તો તમે પણ ભગવાન જ છો. એના ચરણની ધૂળ લઈ લઈને માથે ચડાવવા લાગી. એટલે પેલા ઉદ્ધવે કહ્યું, એ ગોપીઓ ગાંડીઓ બેસી જાઓ, તમને બધાને હું જ્ઞાન આપું છું, તમને બધાને હું પરબ્રહ્મ પરમાત્માની ગૂઢ વાતો સમજાવું છું. એમ કે હા બહુ સારું ત્યાં, અને ગોપીઓ બધી ચૂપચાપ બેસી ગઈ. અને ઉદ્ધવ પછી જ્ઞાન આપવા માંડ્યો. જુઓ, એને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાન નથી, એ ખાતો નથી, પીતો નથી, આવતો નથી, જતો નથી, એ પરબ્રહ્મ પરમાત્મા સચરાચર વ્યાપક સભર પરિપૂર્ણ છે, એનો યોગ નથી, એનો વિયોગ નથી, શા માટે રડો છો? બધું બહુ સમજાય. પેલી ગોપીઓ સાંભળતી રહી, સાંભળતી રહી, સાંભળતી રહી. પછી પૂછ્યું, મહારાજ તમારી કથા પૂરી થઈ, પ્રવચન પૂરું થયું? હા પૂરું થયું. હવે તમારી શંકા સમાધાન કઈ છે? કે આ છે, ઉધો મન ન હોય 10-20,
સુરદાસે પછી એના કાવ્ય બનાવ્યા છે. વાંચજો, જોજો, તમારા રૂવાટા ઉભા થઈ જશે. પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ ઉધો મનનો હોય દસ બીજ. તમે બધું કહો છો એ કદાચ સાચું હશે, અમારે તમારું ખંડન નથી કરવું, અમારે તમે ખોટા છો એમ નથી કેવું, પણ ઉધો મન એક હોય, દસ વીસ મન ના હોય. એક હુતો સો ગયો શ્યામ સંગ કો આરાધે ઈશ. એક હતું તે પેલો કૃષ્ણ લઈ ગયો છે, હવે બીજું રહ્યું નથી. હવે તમે પેલા નિર્ગુણની નિરાકારની બધી વાત કરો છો, એ કોણ સમજે? બીજું મન હોય તો સમજે. અને પછી એ ગોપીઓએ જે કૃષ્ણની વાત કરી, નાભીથી જે શબ્દો નીકળ્યા, અને એના કારણે ઉદ્ધવનો અહંકાર પીગળી ગયો. જે ગુરુ થવા આવ્યો હતો એણે ફરી ફરીને ગોપીઓના ચરણની ધૂળ લઈને માથે ચડાવી અને કહ્યું, ગોપીઓ, હું તમને અજ્ઞાની સમજતો હતો, વેવલા સમજતો હતો. તમારા નજીકમાં જેટલા કૃષ્ણ છે અને કૃષ્ણના નજીકમાં તમે જેટલા છો, હું વેદાંતની જ્ઞાનની શુષ્ક વાતો કરી કરીને લાખો માઇલ દૂર પડી ગયો છું, લાખો માઇલ, એના ચરણની ધૂળ લઈને માથે છું. જ્યારે વિદાય થયા ત્યારે ઉદ્ધવના પગ ડગમગ ડગમગ થઈ રહ્યા છે. શું થવા આવ્યો તો અને શું થઈને ગયો? ગુરુ થવા આવ્યો તો અને શિષ્ય થઈ ગયો. આવ્યો તો ગુરુ થવા માટે, પણ હું તો આમનો શિષ્ય થઈને જઈ રહ્યો છું. મથુરા પહોંચ્યા, કૃષ્ણે કહ્યું, ઉદ્ધવ, બધું જ્ઞાન સમજાઈ આવ્યો? કે શું સમજાઈ આવ્યો? ભગવાન સમજીને આવ્યો. જે પોથામાં નતું, જે થોથામાં નતું, જે થોથાને પોથાનો ભાર ઉપાડીને હું ફરતો હતો, એ બધો જમુનાજીમાં પધાર્યો અને હું તમારા ચરણમાં પડીને પ્રાર્થના કરું છું કે મને ગોપી જેવી બુદ્ધિ આપજો, ગોપી ભાવ આપજો, એના જેવી બુદ્ધિ વૃત્તિ આપજો, મારે આ નથી જોઈતું. એટલે આ પ્રેમ લક્ષણા ભક્તિ છે, આખું પ્રેમ તત્વ છે. અને પ્રેમ તત્વનું ઠેઠ સુધી ઉપર જતા 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 જે ઉપરની ક્વોલિટી છે, જ્યાં એક જઈ અને પછી રાધા કૃષ્ણ થઈને, રાધામાં કૃષ્ણ અને કૃષ્ણમાં રાધા, ઓત પ્રોત સમય જાય, એવા સમય જાય કે તમને બે નહીં પણ એક જ દેખાય, બે નહીં પણ એક જ દેખાય, એક તત્વ દેખાય. આ વાત છે. ચાલો એ વાત પૂરી થઈ. હવે થોડીક વ્યવહારિક વાત કરીશ, થોડીક વ્યવહારિક વાત. કૃષ્ણ હવે સાંદીપની ઋષિના ત્યાં આશ્રમમાં ભણવા બેઠા છે, ભણી રહ્યા છે. ઘણા લોકો છે, ભણીને સુદામાય છે. એક સુદામાય છે, જુઓ કેવી વ્યવસ્થા હતી. એક રાજાનો દીકરો અને એક ગરીબ બ્રાહ્મણનો દીકરો, બે સાથે, સાથે નહીં એક સાથે, એમના મારે ક્લાસ નહીં જુદા. સમાજવાદ, સમાજવાદ, સામ્યવાદ, સામ્યવાદ લોકો કહે છે. એ કૃષ્ણ અને સુદામા બે એક સાથે રહે, એક સાથે સૂતા હોય, બેને લાકડા લેવા જવું પડે, બેને ગુરુકુલ આશ્રમનું બધું કામ કરવું પડે, બેને એકે એક કામ કરી, ગુરુની સેવા કરી અને પછી ભણવાનું, ભણવાનું ને કામ કરવાનું બે. તમારા છોકરાને જો તમને કાગળ લખે કે આ જે જગ્યાએ મને રાખ્યો છે ત્યાં તો મારા પાસે ઝાડુ લગાવડાવે છે, તમે અહીંથી કમ્પ્લેન કરો, મેં તમારા પાસે પૈસા ભર્યા શા માટે ભર્યા છે, મારા છોકરા પાસે ઝાડુ લગાવડાવો છો, ભલે ત્યારે જાઓ, એથી વધારે ઊંચી સ્કૂલમાં મૂકો. શું લોકોની બુદ્ધિઓ બગડવા લાગી છે. હમણાં એક બેન આવી મારા ત્યાં આશ્રમમાં, મને કહે છે આ જે 4 વર્ષનો બાબો છે ને એને અને પેલો 6 વર્ષનો બાબો છે, બેને આબુની સ્કૂલમાં મૂકી આવી. આબુમાં એક સ્કૂલ ચાલે છે ક્રિશ્ચિયન લોકોની, આબુની, અહીં તો કોઈ આટલામાં તો કોઈ સારી સ્કૂલ નથી, એટલે આબુની સ્કૂલમાં જઈને મૂકી આવ્યા. મેં કહ્યું કેટલી ફી ભરવી પડી? કે 2 ના 6-6 હજાર ભરવા પડ્યા, બંનેના 12 હજાર, 6-6 હજાર 2 ના ભરવા પડ્યા, આટલા ફૂડના, આટલા રમતના, આટલા ફલાણાના. 4 વર્ષનો છોકરો અને 6 વર્ષનો છોકરો આબુની શાળામાં મૂક્યો છે. સારું, હવે બસ, કે હવે સંસ્કાર સારા પડે એમ, કે ત્યાં બધા સંસ્કારો બહુ સારા પડે. તને ખબર નથી, એ જ્યારે છોકરો આવશે ને ત્યારે એને ઇંગ્લિશ બોલતા સારું આવડશે, એને ઓફિસ ચલાવતા આવડશે, એને બધું ચલાવતા આવડશે, પણ માને પગે લાગતા નહીં આવડે, બાપને પગે લાગતા નહીં આવડે. અને પછી એ મોટો થઈને છોકરો આવે ત્યારે તું એમ સમજે કે તારો થઈને રહે, એ વાત ખોટી છે, એ વાત ખોટી છે. એ સાહેબ થશે, કદાચ ગવર્નર થાય, કોઈ મોટો ઓફિસર થાય, પણ એટલું યાદ રાખજે કે માતૃદેવો ભવ એ કઈ કોઈ ત્યાં શીખવાડવાનું નથી, એ તારો થઈને નહીં. શું લોકોની બુદ્ધિ સૂજી છે, કેવી કેવી સૂજી છે! શું તમે તમારી પાસે રાખીને ભણાવી ન શકો? આ દેશમાં તો કદાચ જોબ કરતા હોય તો એવું થઈ શકે,
પણ દેશમાં તો કઈ બધા જોબ નથી કરતા હોતા, અથવા તમારે ભણાવવા જ હોય, પાસે રાખી શકાતા ન હોય તો એવી જગ્યાએ ના મોકલી શકાય કે જ્યાં એને એના તમારા ધર્મના સંસ્કાર એને મળે, જ્યાં તમારી સંસ્કૃતિના સંસ્કાર મળે, જ્યાં એ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એવી જગ્યાઓ નથી કે ના કોઈ નથી. અરે નથી નહીં, ઘણાય છે, પણ તમારું મગજ ગુલામીમાં થયેલું છે. તમને આખું તમારા મગજમાં પેલું ક્રિશ્ચિયનને એમની એમની સંસ્કૃતિ જ તમને દેખાયા કરે છે. તમને તમારા ગૌરવ તરફ તમારું ધ્યાન જ નથી. દેશમાં એવી કેટલીય સંસ્થાઓ છે જે 6,000 રૂપિયા નહીં કદાચ 600 રૂપિયા જ લે, વધારે ના લે, ઓછામાં ઓછા પૈસા લે, અને છતાંય એને બધા સંસ્કાર નાખે. પણ ત્યારે પછી તમે કહો કે ના એ તો અમારે તો બિલકુલ બિલકુલ એ ચામડી ભલે કાળી હોય પણ અમારે તો એને યુરોપિયન જ બનાવવાનો છે, અમારે તો એને ફૂલ યુરોપિયન બનાવવાનો છે. આ અવગતિ છે, આ અધોગતિ છે. કૃષ્ણ અને સુદામા બંને ગુરુકુલમાં ભણે છે, બંને ગુરુકુલમાં ભણે છે, બધું કામ કરે છે. બીજાની વાત જવા દો, આજે ઇંગ્લેન્ડની રાણી છે ને એના છોકરાઓ કેવી રીતે ભણે છે જોઈ આવજો. એની સાથેના છોકરાઓના જેટલું જ કામ કરવાનું, નેવીમાં હોય તો નેવીમાં, ફલાણી હોય તો, એમાં એમ જરાય ભેદભાવ નહીં કરવાનો કે આ રાણીનો દીકરો છે કે ભવિષ્યમાં રાજા થવાનો છે. એના ઉપરના ઓફિસરનો બરાબર અનુશાસનમાં રહેવાનું, શિસ્ત માનવાની, અને એના ઉપરના ઓફિસરે આજે એને માનો કે કંઈક કહ્યું હોય કે કંઈક દંડ કર્યો હોય, કાલે એ રાજા થઈને બદલો નહીં લેવાનો. તમારે યુરોપિયન જ થવું હોય તો થવને કોણ ના પાડે છે? શીખવા જેવું તેમના પાસે ઘણું શીખવા જેવું છે, ઘણું શીખવા જેવું છે, પણ જે શીખવા જેવું છે એ નહીં શીખે, અને જે શીખવા જેવું નથી એ બધા શીખવાના છે, સાથે પણ છે. એકવાર બંનેને લાકડા લેવા મોકલ્યા તો કૃષ્ણ જરા બળવાન મજબૂત છે ને સુદામા તો બિચારો એવો જરા ગરીબ જેવો છે. ગોરાણીએ ચણા આપેલા, ચણા આપેલા, ભૂખ લાગે તો ખાજો, ગુરુકુલમાં કંઈ થોડું સારી વસ્તુ હોય. કૃષ્ણ ઉપર લાકડા કાપે છે ને પેલા ચણા બેયના છે ને એ નીચે બેઠો બેઠો પેલો સુદામા ખાઈ રહ્યો છે, એકલો ખાઈ રહ્યો છે, એકલો ખાઈ રહ્યો છે. સુદામાની વાત નથી આ, તો તમારી એ વાત છે. ખોટી વાત હોય તો કહેજો. ઘણી વાર એવું થાય તો અમે યાત્રાએ જઈએ ને, યાત્રાએ જઈએ તો ઘણા માણસો સાથે હોય, ભારતમાં ઘણી વાર જઈએ ઘણા માણસો સાથે હોય. એક માણસ તો એવો હોય કે ડબ્બો ખોલે અને ડબ્બો ખોલીને બધાને બોલાવે, આવો આવો ખાઓ ખાઓ લો 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 બધું ઘણું લાયા છે ખાવ ને, અને થઈ જશે બીજું, એ તો જોયું જશે. એક આવો માણસ કોઈ ખાવા ના આવે તો ફરી ફરીને ખવડાવે, વેચી વેચીને ખવડાવે, બરફી લાવ્યો હોય, મોહનથાર લાવ્યો હોય, પુરીઓ લાવ્યો હોય, બધું ચેવડો ઘણું લાવ્યો હોય, ખવડાયા જ કરે. એક બીજો માણસ એવો હોય કે ડબ્બો ખોલે જ નહીં, એનો ડબ્બો હોય ને ખોલે જ નહીં, જુએ કે હમણાં જ્યાં સુધી પરભારું કામ થતું હોય ત્યાં સુધી થવા દો ને પછી આપણો ડબ્બો ખોલશું. આ લોકો બધા ખોલતા હોય અને જ્યારે ખોલે ને ત્યારે જુએ કે કઈ જગ્યાએ કોઈની નજર પડે એવી નથી, કોઈ કોઈ માણસ દેખાય નહીં એવી એકાંતમાં જઈને ખોલે, અને બે પતિ પત્ની હોય ને ચૂપચાપ જઈને ખાઈ આવે, કોઈને ખબર ના પડવા દે ક્યારે ખાધું શું થયું. અમારી સાથે એક શેઠ આવેલા યાત્રા કરવા, 3.5 લાખ રૂપિયા તો 12 મહિને એને વ્યાજ આવે છે, 12 મહિને એને વ્યાજના જ 3.5 લાખ રૂપિયા આવે, એટલો મોટો લક્ષ કરોડાધિપતિ શેઠ. મેં એમને કહ્યું કે જરા આગળની સીટમાં બેસો, શેઠ છે એટલે હવે જરા આપણે સમજીએ, જરા આગળની સીટમાં બેસો. એ ના ના બાપ, મને પાછળની સીટ સારી ભાવે છે, સારી ફાવે છે, એટલે પાછળની સીટમાં, બસમાં પાછળની સીટમાં બેસે, પાછળની બેઠા હશે તો સારું. પછી આમ 3 ને આમ 2 તો 2માં મારા ખાસ અમારા આશ્રમના ઓળખીતા એક બે, એ બેને બેસાડેલા. એટલે એમને મેં પૂછ્યું કે જરા પેલા શેઠ બેઠા છે એમની કાળજી રાખજો, જરા ધ્યાન રાખજો. કે શું બાપજી કાળજી રાખીએ, તમે તો આખો દાડો બધાને વેચ વેચ કરો છો, આ લોકો બધા વેચ વેચ કરે છે, અને એ લોકો કાજુ ને કિસમિસ લઈને આયા છે તે આમ ધીરે રહીને ખોળામાં મૂકે છે ધીરે રહીને, અને પછી આમ ખાય છે અને આમ જોવે છે, કોઈ જોઈએ જ નહીં ને, હું જો આમ આમ જોઉં એમના સામે મોઢું બંધ કરી દેશે, જાણે જાણે ખાતા જ ના હોય એવી રીતે. પછી હું જાણી કરીને આમ જોઉં એટલે મોઢું ચલાવવા લાગ્યા, મોઢું ચલાવવા લાગે, કાજુ ને કિસમિસ ખાય છે એટલા માટે પાછળ બેઠા છે કે આગળ બેઠા હોય કોઈને આપવું પડે. એક આવા માણસો હોય છે, એક પેલા માણસો હોય છે, એક ફૂલે પૂજાવાના, એક જોડે પૂજાવાના, એકના માથા ઉપર અપયશનો જોડા પડવાના, એકના માથા ઉપર ફૂલની વૃષ્ટિ થવાની. જોજો જીવનમાં પેલો જીતી જવાનો, યાદ કરશે લોકો, પેલા નહીં યાદ કરશે, એને યાદ કરશે પણ બીજી રીતે યાદ કરશે, એને યાદ કરવાનું જુદું રૂપ હોય. એટલે
પેલો સુદામા ખાઈ રહ્યો છે, પેલા કૃષ્ણ કે છે કઈ કડકડ અવાજ થાય છે, શાનો અવાજ થાય છે સુદામા? કે નહીં આ તો લાકડા ખખડતા હશે, કઈ લાકડા આગળ પાછળ થતા હશે, જાણે કૃષ્ણ કશું જાણતો જ નથી, કઈ ખબર જ નથી. અને કૃષ્ણના ભાગના ચણા સુદામા થઈ, ખરેખર બેના માટે આપેલા, પણ બેના પેલો એકલો જ ખાઈ ગયો. કૃષ્ણને બધી ખબર છે, ભણતર પૂરું થયું, ભણવાનું પૂરું થયું, વિદાય થઈ. આપણા ત્યાં એક પદ્ધતિ છે, શિષ્ય જ્યારે ગુરુ પાસેથી વિદાય લે, ગુરુકુળમાં રહ્યો હોય, 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ રહ્યો હોય, અને જ્યારે વિદાય થવાનો પ્રસંગ આવે, ત્યારે ફૂલની તો ફૂલની પાંખડી જેવું કંઈક ને કંઈક એને આપે, દક્ષિણા વિનાની કંઈક ને કંઈક આપે, નહીં તો એ નુગરો કહેવાય, કૃતજ્ઞ કહેવાય, કૃતજ્ઞ. એના તો મોટા ઇતિહાસો સર્જાયેલા, કેટલા મોટા ઇતિહાસો. મારા ગુરુ હતા, પૈસાને અડે નહીં, લક્ષ્મીનો સ્પર્શ ન કરે, બહુ ત્યાગી, બહુ વિરક્ત. ગામમાં જાય, ઉભા ઉભા 5 ઘરની ભિક્ષા લઈને ઉભા ઉભા જ થઈ લે, ત્યાં જ હાથ ધોઈને આવે, પછી આશ્રમમાં કશું જ ના રાખે, આવા વિરક્ત હતા. બહુ મુશ્કેલીએ મને દીક્ષા આપી, બહુ બહુ મુશ્કેલીએ. પછી હવે એમને હું શું દક્ષિણામાં શું આપું, મારી પાસે શું હતું, હું કઈ કાં હતો, પણ છતાંય જે જે નિયમ છે, જે વિધિ છે, એ તો પૂરી કરવી જ જોઈએ. મેં એમને કહ્યું, હું કંઈક દક્ષિણામાં આપું, મારી પાસે તો શું હોય, પણ કંઈક દક્ષિણામાં આપું. એણે કહ્યું, દેખ સચ્ચિદાન, મેં તારી પાસે કોઈ દક્ષિણા નહીં ચાલતો. એ જો કુટિયા હે, એમનો આશ્રમ હતો, એ કુટિયા સે તારે કોઈ લેના દેના. મેં કહું, મારે પણ કંઈ લેવા દેવા, અગર દક્ષિણા દેના હિ ચાહતા હૈ તો જબ તક મેં કહું તબ તક તુમ કાશી મેં રહે કે પડતે રહો, બસ યહી મેરી દક્ષિણા. આ એમણે મારા પાસે દક્ષિણા માંગી, જ્યાં સુધી હું કહું ત્યાં સુધી કાશીમાં રહે અને ભણ્યા કર. જો એમને આ દક્ષિણા ના માગી હોત તો હું તો ઠોઠ હતો, હાવ ઠોઠ. દર વર્ષે મને ભણવામાં બહુ કંટાળો આવે, અને પછી હું કાગળ લખું કે હવે બસ, હવે હું ભણવાનું બંધ કરું, તો કે નહીં બસ નહીં, જબ તક મેં કહું તબ તક પડના હોગા. 12 વર્ષ સુધી મારી ઈચ્છાએ નહીં, પણ એમની ઈચ્છાએ હું ભણ્યો. આજે હું જોઉં છું એ અમૃત સ્વાદ જોઉં છું, જો એમને મારી પાસે આવી દક્ષિણા ના માગી હોત અને એમનો આ દબાવ ન હોત તો હું કશું ભણી ના શક્યો હોત. 1-2 વર્ષ ભણો, થોડું ઘણું, બહુ ભણવાની ઈચ્છા નથી, સામાન્ય થોડુંક અધ્યયન કરી શક્યો હોત, વધારે તો ના ભણી શક્યો. એટલે આ એક પરમ, એમણે માગ્યું કે આપ્યું, મને ખરેખર તો માગ્યું નહીં પણ આપ્યું. અને ભગવાન જે માગે, મહાપુરુષો જે માગે, એ માગે નહીં, આપે. તમે ઊંધું સમજો છો, કે માગતા નથી, એ આપી રહ્યા છે, પણ આપણે એનો અર્થ નથી સમજતા હોતા. વિદાય થવાનો પ્રસંગ આવ્યો, કૃષ્ણે સાંદિપની ઋષિને કહ્યું, ગુરુજી તમે મને 12 વર્ષ સુધી ભણાવ્યો, હવે મારે વિદાય થવાનો છે, આ આશ્રમ છોડીને જતા મને બહુ દુઃખ થાય છે, પણ જવું જ પડશે, કંઈક દક્ષિણા માગું, મારી પાસેથી કંઈક દક્ષિણા માગું. ગુરુ પણ કેવા છે, ગુરુ કે કૃષ્ણ હું દક્ષિણા માટે કોઈને ભણાવતો નથી, મારી પાઠશાળા, મારી સંસ્થા કોઈ દક્ષિણાની લાલચ માટે નથી ચાલતી, મારે કશું નથી જોઈતું, બસ મેં જે ભણાયો, શ્રુતમ મે ગોપાય, જા એનું રક્ષણ કરજે, એનો સદુપયોગ કરજે, એ જ મારી દક્ષિણા. નહીં નહીં, પણ કંઈક કંઈક તો માગ, તારી બહુ જ ઈચ્છા હોય તો ગોરાણીને જા પૂછ, તારી જે ગુરુ માતા છે એને પૂછ, મારે કશું માગવાનું નથી. તો સાંદિપની ઋષિની જે પત્ની છે એની પાસે આવીને કૃષ્ણ એમ કહે છે, માં એક માએ તો મને ઉછેરીને મોટો કર્યો હતો, જશોદાએ ખૂબ માખણ ખવડાયું હતું, ખૂબ મિશ્રી ખવડાવી હતી, પણ એક બીજી માં તું 12 વર્ષથી તે મારું આખું જતન કરીને મને માણસ બનાવ્યો, હવે જતી વખતે કંઈક મારે આપીને જવાનું છે, કંઈક માગો દક્ષિણામાં. અને સ્ત્રી છે ને, એણે કહ્યું, હા તારે આપવું હોય તો હું માગું, એ આપવું પડશે, કા મારો પુત્ર રાક્ષસ લઈ ગયો છે, એક રાક્ષસ મારા પુત્રનું હરણ કરી ગયો છે, કૃષ્ણ જો આપવો જ હોય, દક્ષિણા જ આપવી હોય તો મારા પુત્રને પાછો લાવી આપ, લાવી આપીશ, ચિંતા ન કર, લાવી આપીશ. અહીંથી કૃષ્ણનો વ્યવહારિક જીવન પ્રારંભ થાય છે. જોકે આ બધું આધ્યાત્મિક છે, છતાં હું એને વધારે અર્થમાં વ્યવહારિક લઈશ. અને રાક્ષસ સાથે યુદ્ધ કરી અને ગોરાણીના પુત્રને લાવીને કૃષ્ણને સોંપી દીધી, લવમાં તમારો પુત્ર. અને ગોરાણીએ આશીર્વાદ આપ્યા, બેટા
તારું ભગવાન ભલું કરશે, તારું કલ્યાણ થશે, તું હંમેશા વિજયી રહીશ, જ્યાં જઈશ ત્યાં તારો જય જયકાર થશે. તો કૃષ્ણનું આ રૂપ થયું. લોકો એને માખણ ચોર કહે છે, કે છે માખણ ચોર કહે છે, કોઈ વિચાર નથી કરતા. એકવાર એક બેનને મેં પૂછ્યું, નંદ બાવાને ઘેર નવ લખ ગાયો, વલોણાની શેરો વાગે રે લોલ, એવું એક ભજન છે ને, વૈષ્ણવ ગાય છે. નંદ બાવાને ઘેર નવ લખ ગાયો, વલોણાની શેરો વાગે રે લોલ, જેના ઘરમાં નવ લાખ ગાયો હોય અને ડેરી ના હોય ત્યારે પાછી એના ઘરમાં એનું એકનું એક છોકરું કે બે છોકરા એને ખવડાવવા માટે માખણ નહીં મળતું, તેને એને ઘર ઘર જઈને ચોરી કરવી પડે, એને ઘેર ઘેર જઈને જુદા જુદા ઘરમાં જઈને ચોરી કરવી પડે. જેના ઘરમાં ગાય ના હોય, ભેંસ ના હોય, હોય તો આપે એવી માં ના હોય, આ જશોદા જેવી માં છે, નંદ જેવા બાવા છે, અને નવ લાખ તો જેના ઘર ગાયો છે એના ઘર માખણના ઢગલા છે, એ આટલા આટલા માખણ માટે જઈને બીજાના ઘરમાં જઈને ચોરી કરવા જતો હશે? નહીં નહીં, તમે અર્થ ન સમજ્યા, અર્થ ન સમજ્યા. માખણ ચોર નહીં, માખણ ખોર. માખણને શોધનારો, માખણને ચોરનારો નહીં, પણ માખણને શોધનારો. કયું માખણ? ગીતા જ્ઞાન રૂપી માખણ. અને માખણનો અર્થ જણા, માખણનો અર્થ સમજ્યા તમે? જે ઓતપ્રોત હોય દૂધમાં દહીંમાં, ઓતપ્રોત હોય, પણ પછી વલોણું ચલાવો, વલોણું ચલાવો, વલોણું ચલાવો, અને વલોણું ચલાવ્યા પછી જ્યારે એકદમ છૂટું પડીને ઉપર તરવા લાગે, ઉપર તરવા લાગે, હવે ઉપર તરતા થયેલા માખણને તમે જોર દઈ નીચે દબાવો તો એ નીચે ડૂબવાનું હતું ખરું? જ્યાં હાથ લેશો એટલે પાછું ઉપરનું ઉપર, પાછું ઉપરનું ઉપર. એનું નામ ગીતા જ્ઞાન. અને ગીતા જ્ઞાન રૂપી માખણ, અને માખણ જેને શોધ્યું એનું નામ માખણ ખોર. ત્યાં લોકો કે માખણ ચોર, જય કનૈયાલા, માખણ ચોર, માખણ ચોર. અરે માખણ નથી ચોરતો ભાઈ, ગીતા રૂપી જ્ઞાન. જેના જીવનમાં પહેલા વલોણું ચાલે બરાબર, કૃષ્ણ ને અર્જુનનું વલોણું, મારું ને તમારું વલોણું, તો જે દૂધ છે દૂધમાંથી જે દહીં છે એને ખૂબ કમર વલોણું ચાલ્યા પછી એમાંથી જે આત્મજ્ઞાન રૂપી માખણ છૂટું પડી જાય, પછી સંસારમાં રો, એ ગોળીમાં રો, એ છાશમાં રો, પણ તરતા ને તરતા રહેશો, પછી કોઈની તાકાત નહીં તમને ડૂબાડી શકે. કારણ કે માખણ થઈ ગયું, માખણ ડૂબે નહીં, તરતું ને તરતું રહે. એમ સંસાર રૂપી ગોળીની અંદર વલોણું ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, અને વલોણામાંથી જે છૂટું પડેલું માખણ છે, તત્વ છે, જ્ઞાન છે, એનું નામ માખણ છે. અને માખણને શોધનાર થયા એટલે એનું નામ માખણ ખોર પડ્યું. ત્યાં લોકોએ કહ્યું મક્ખણ ચોર. કેટલા અનર્થો ઊભા કર્યા છે, અને અનર્થોને જ લોકો એમ સમજે છે. બસ ભાગવત સાંભળ્યું, 20 વાર કથા સાંભળી અમે તો, હજુ 20 વાર સાંભળવાની છે. નહીં નહીં, 1000 વાર સાંભળો ને, હજુ 20 વાર શું, 1000 વાર સાંભળો ને. પણ તમે માખણ રે ભાગવતના શબ્દાર્થમાં જ રહી ગયા, તત્વાર્થમાં ન ગયા. કૃષ્ણ કનૈયાલાલ રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી જય, સદગુરુદેવ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.